પાઠવવા દામોદામ દેશોદેશથી પધારેલા સર્વે સંતો ભક્તોનું આ સભામાં કાળુપુર મંદિર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ અને પુનઃ પુનઃ પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌ સભામાં આપનું યથાયોગ્ય સ્થાન શોભાવો, આપણા સૌના હૃદયમાં આજે આનંદ હોય, આપણા સૌના હૃદયમાં આજે ઉમંગ અને ઉત્સાહ હોય. ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી લોક ઉપર પ્રગટ થઈ અને આ સંપ્રદાયની પવિત્ર પ્રણાલીનું પ્રસ્થાપન કર્યું ને એમાં અમદાવાદ અને વડતાલ આ બે દેશ ગાદી સ્થાપીને એમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજને પોતાના દત્તક પુત્ર તરીકે સ્વીકારી અને બંને ગાદી ઉપર સ્વહસ્તે પધરાવ્યા. ભગવાનને સ્વામિનારાયણે સ્વયં બંને આચાર્ય મહારાષ્ટ્રીનું પૂજન કર્યું, સ્વયં આરતી કરી અને આપણા સૌના ત્યાગી ગૃહી સૌના ગુરુપદે જ્યારે આવું પવિત્ર પદ પોતાના સ્થાને સ્થાપીને આપણને આપ્યું અને એવા પવિત્ર પદના સંવાહક અમદાવાદ નરનારાયણ દેવ ગાદીના સાતમા આચાર્ય એટલે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી અને એમનો જ્યારે આજે પવિત્ર જન્મોત્સવનો વિજયાદશમીનો પવિત્ર દિવસ છે અને આવા પવિત્ર દિવસે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીને પોતાના મનની શુભકામનાઓ પાઠવવા માટે જ્યારે આટલી મોટી સંખ્યામાં સંતો તથા મોટી સંખ્યામાં જ્યારે સૌ હરિભક્તો આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ ત્યારે નરનારાયણ દેવના પવિત્ર ચરણોમાં શીશ ઝુકાવી સ્વયં નરનારાયણ દેવની આરતી કરી અને આચાર્ય મહારાષ્ટ્રી થોડી જ ક્ષણોમાં આપણી સભામાં જ્યારે પધારશે ત્યારે આ સભામાં સૌ ભક્તજનો તથા ધામોધામથી પધારેલા સર્વે સંતો પોતાનું યથાયોગ્ય સ્થાન શોભાવીએ. આજે આપણા સૌના હૃદયમાં ખૂબ ઉત્તમ ભાવ છે, લાગણી છે અને એ લાગણીને માન આપીને જ્યારે પરમ પૂજ્યપાદ મોટા મહારાષ્ટ્રી ભક્તજનો તાલીઓના ગડગડાટથી વધાવીએ, પરમ પૂજ્યપાદ મોટા મહારાષ્ટ્રી, પરમ પૂજ્યપાદ લાલજી મહારાષ્ટ્રી તથા પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી જ્યારે આપણી સભામાં પધારતા હોય ત્યારે તાલીઓના ગડગડાટથી આપણે સૌ એમનું મનોભાવથી સ્વાગત કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય. સર્વે સંતો તથા સર્વે હરિભક્તો સભામાં અત્યારે પોતાનું યથાયોગ્ય સ્થાન શોભાવશો. સર્વ અવતારના અવતારી પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ, એ જ ભગવાન સ્વામિનારાયણે આજથી 194 વર્ષ પહેલાં વિશ્વનું સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિર કાળુપુર કહેતા અહીંયા શ્રીનગર અમદાવાદમાં બંધાવી એમાં સ્વહસ્તે આ અમારું જ સ્વરૂપ છે એમ કહી બાથમાં લઈ અને જે નરનારાયણ દેવ પધરાવ્યા એવા નરનારાયણ દેવની પવિત્ર છત્ર છાયામાં એ જ નરનારાયણ દેવના પવિત્ર પટાંગણમાં આજે આસો સુધી દશમી કહેતા વિજયાદશમીના પવિત્ર પ્રસંગે આજ અમદાવાદ દેશની નરનારાયણ દેવની ગાદીના આપણા સર્વેના ગુરુ એવા આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના પવિત્ર 46મા જન્મોત્સવના મંગળ દિને આપણે સૌ જ્યારે એમના ચરણોમાં વંદન કરવા, આપણા હૃદયમાં રહેલી એમના પ્રત્યેની શુભ ભાવનાઓ વ્યક્ત કરવા આટલી મોટી સંખ્યામાં પધારેલા સંતો તથા હરિભક્તો આપણે સૌ પુનઃ એકવાર તાલીઓના જોરદાર ગડગડાટથી પૂજ્યપાદ મહારાષ્ટ્રીનું સાથે સાથે પૂજ્યપાદ મોટા મહારાષ્ટ્રી લાલજી મહારાષ્ટ્રીનું ભાવવંદના કરી આપણે એમનું સ્વાગત કરીએ છીએ. એમના ચરણમાં વંદના કરી આવો આજની આ પ્રાસંગિક સભાનો આપણે આરંભ કરીએ. સૌ પ્રથમ આપણા સૌના ગુરુ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી જ્યારે આપણા સૌની શુભકામનાઓને સ્વીકારવા આપણી લાગણીઓને માન આપીને સભામાં બિરાજમાન થયા છે ત્યારે આપણી વૈદિક પરંપરા પ્રમાણે સૌ પ્રથમ આપણે વેદોના પવિત્ર મંત્રોચ્ચાર દ્વારા મંદિરના ભૂદેવ ભાઈ શ્રી કમલેશભાઈ ગોર તથા એમની સાથે સર્વે ભૂદેવો સૌ પ્રથમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રીનું વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા સ્વસ્તિ વાચન પૂજન કરશે. સૌ પ્રથમ ભૂદેવો પધારે, પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રીનું સ્વસ્તિ વાચન પૂજન કરશે. હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશ્રવા સ્વસ્તિ ના પૂગા
विश्ववेदाः स्वस्ति नस्तारक्षोर अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं कर्णेभिः शृणुयाम देव भद्रं पश्येम शभीर्यजत्राः स्थिरेरङ्गे सुष्ठुवा गुसस्तनोभिर्वसे महि देवहितं जदायुः द्यौः शान्तिरन्तरिक्षगो शान्ति पृथिवी शान्तिरा पः शान्तिरो खदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वज्ञो शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि जतो यतः समी हसे ततो नो अभयं कुरु शन्नः कुरु प्रजा भ्यो भयं नः पशुभ्यः सर्वत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् बोलो स्वामी नारायण भगवान नी नर नारायण देवनी बुदेव पूज्यपाद आचार्य महाराष्ट्रीना जन्मोत्सव आजना पवित्र मंगल दिवसे स्वस्ति वाचन द्वारा महाराष्ट्री ने वेदों पवित्र मंत्रों द्वारा शुभकामनाओं अने पोताना हृदय की उर्मीओ अपना सौ वती जारे व्यक्त करी छे त्यारे पूज्यपाद मोटा महाराष्ट्री पूज्यपाद लालजी महाराष्ट्री पण आजे आपणी सभा में अहीं उपस्थित छे भक्तजनों पूज्यपाद आचार्य महाराष्ट्रीनो जन्मदिवस होय त्यारे केट केटला भक्तों हृदय में एमना प्रत्ये लागणी अने भाव होय पण कोई भाग्यशाली होय अने आवा पवित्र दिवसे पूज्यपाद महाराष्ट्रीना जन्मोत्सवना पवित्र दिवसे मुखी यजमान बनी अने एमना पूजनों शुभकामना पाठवानो लहावो कोईक भाग्यशाली विरला होय जेना उपर नरनारायण देवनी पवित्र कृपा होय संतोना रूढ़ आशीर्वाद होय माँ बापना कंक रूढ़ आशीर्वाद होय एवं भक्तों ने आवो लाभ प्राप्त थतो होय छे। आजना आ पवित्र दिवसे पूज्यपाद महाराष्ट्रीना जन्मोत्सवना पवित्र दिवसना मुख्य यजमान एवं मांडवीना श्री वृंदावन विहारी हरिकृष्ण महाराजनी प्रेरणा थी तथा परम पूज्य गादीवाड़ाबाश्रीनी आज्ञा थी तथा परम पूज्य मोटा गादीवाड़ाश्रीना प्रसन्नतार्थे मांडवी मंदिरना सांख्योगी बाश्री कानबा फोईबा एमना शिष्य सांख्योगी अमरबाई तथा एमना बहन सांख्योगी मेघबाई तथा सांख्योगी महंत रतनबाई तथा सांख्योगी समस्त बाईओ आजना आ पवित्र प्रसंगना मुख्य यजमान छे। एक वार तालियों गड़गड़ाट थी आ सर्वे सांख्योगी बाईओ ने अपने वधावीए एमना हृदय में आवो सुंदर भाव प्रगट थयो अने एमना हितरुचिवाला भक्तों ने प्रेरणा करी अने आवो सुंदर लाभ आजना दिवसे जारे प्राप्त कर्यो छे त्यारे सौ प्रथम ए सर्वे यजमान परिवारों वती चार संतोनी आहुत करीश आजना दिवसे एवो महाराष्ट्रीनु पुष्पमाला द्वारा पूजन करशे। सौ प्रथम समग्र संत सभा वती अमारा सौना वडील अने अमदावाद मंदिरना महंत स्वामी पूज्य शास्त्री स्वामी श्री हरिकृष्णदासजी स्वामी पधारशे अने पुष्पमाला द्वारा परम पूज्य आचार्य महाराष्ट्रीने आजना पवित्र दिवसे पुष्पमाला पहेरावी एमनू स्वागत अभिवादन करशे। साथोसाथ यजमान परिवार वती मांडवी मंदिरना महंत स्वामी केशवजीवनदासजी स्वामी पधारे अंजार मंदिरना महंत स्वामी देवप्रकाशदासजी पधारे तथा भुज मंदिरना कोठारी स्वामी नारायण मुनिदासजी आ त्रणेय संतो यजमान परिवार वती अहीं पधारशे अने महाराजश्री मोटा महाराजश्री तथा लालजी महाराजश्री आ त्रणेय स्वरूपोने आजना पवित्र दिवसे पुष्पमाला पहेरावी अभिवादन करशे। आपणे सौ आ यजमान परिवार अने संतो द्वारा थता पूजनमां आपणो भाव जाणी तालियोना गड़गड़ाटथी भक्तजनो आपणे पण आमां साथे जोड़ाईए। આજનો દિવસ એટલે પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રીને આપણા હૃદયની શુભકામનાઓ પાઠવવાનો દિવસ, સાથે સાથે મહારાષ્ટ્રીને આપણે બીજું તો શું આપીએ પણ મહારાષ્ટ્રીના જન્મ દિવસે આપણા સૌના સંતો ભક્તોના હૃદયમાં
એક ભાવ હોય, લાગણી હોય, આપણે નરનારાયણ દેવના ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં એમના પ્રતિ શુભકામનાઓને પ્રાર્થનાઓ કરી શકીએ. આજે જ્યારે એમના જન્મદિવસના પવિત્ર પ્રસંગે એમના જ ચરણોમાં પોતાની ભાવવંદનાઓને શુભકામનાઓ પાઠવવા આટલી મોટી સંખ્યામાં જ્યારે સંતો હરિભક્તો ઉપસ્થિત છે, ત્યારે સભાના ક્રમને આપણે થોડો એવી રીતે લઈશું. સૌ પ્રથમ કેટલાક આગેવાન સંતોને આહુત કરીશ, એવું પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રીને પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરશે અને આજના જન્મદિવસે પૂજનના પ્રતીક સ્વરૂપે સૌ પ્રથમ સંતો, ત્યાગી વિભાગના સંતો મહારાષ્ટ્રીનું પૂજન અર્ચન અને આરતી કરશે. ત્યારબાદ યજમાન પરિવારના જે પણ આગેવાન ભક્તો છે એવો મહારાષ્ટ્રીનું પૂજન અને આરતી કરશે અને ત્યારબાદ આ સભામાં કેટલાક આગેવાન ભક્તો એવો પણ મહારાષ્ટ્રીનું સ્વાગત પૂજન કરીને અભિવાદન પાઠવશે. શ્રીજી મહારાજે આચાર્ય પદ આપણા સૌના ગુરુપદે રાખ્યું છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું, ગુરુત્વે સ્થાપિતાભ્યામ ચ તાભ્યામ દીક્ષા મુમુક્ષવ. ત્યાગી અને ગૃહી બંનેના ગુરુ આચાર્ય મહારાષ્ટ્રી છે. પણ એક વાત તો નક્કી છે કે તમારા કરતાં મારો અધિકાર જરાક થોડોક વધારે હતો લાગે. ત્યાગીને મહારાષ્ટ્રી પ્રત્યે ભાવના વિશેષ હોય, મહારાષ્ટ્રીને પણ સંતો અને ભક્તો સૌ સરખા હોય પણ છતાં સંતો પ્રત્યે મહારાષ્ટ્રીને જરાક વિશેષ ભાવ હોય. આ નાના ભાઈ મોટા ભાઈ જેવું છે. તો સૌ પ્રથમ હું સંતો વિભાગમાં આગેવાન સંતોને અહીંયા વિનંતી કરીશ પધારશે. સૌ પ્રથમ સંતો વિભાગમાંથી ત્યાગી વિભાગના ત્રણ અમારા પ્રતિનિધિ એટલે ત્રણેય ટ્રસ્ટીઓ પરમ પૂજ્ય સ્વામી જયકૃષ્ણદાસજી, જે કે સ્વામી કોઠારી પધારો, સાથે સાથે બ્રહ્મચારી સ્વામી હરિસ્વરૂપાનંદજી છપૈયા મંદિર તથા પાર્ષદવર્ય કનુ ભગત આ ત્રણેય અહીંયા પધારશે અને પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રીના સ્વાગત પૂજનમાં જોડાશે. સાથે સાથે પૂજન બાદ આરતી પણ આપણે કરવાની છે આ ત્રણેય પધારે. ત્યારબાદ પૂજ્ય વિનંતી કરીશ અમદાવાદ મંદિરના માજી મહંત સ્વામી પૂજ્ય શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજી પધારો, જેતલપુરથી પૂજ્ય પીપી સ્વામી કાત્મા સ્વામી પધાર્યા હોય તો એમના વતી પૂજ્ય વીપી સ્વામી પધારે, નારાયણ વલ્લભ સ્વામી વડનગરથી આવ્યા છે પધારો, કૃષ્ણ વલ્લભ સ્વામી સુરેન્દ્રનગરથી આવ્યા છે પધારો, અમારે મૂળી મંદિરના મહંત સ્વામી પૂજ્ય શ્યામ સુંદર સ્વામી પણ પધાર્યા છે, આપ પણ પધારો, પૂજ્ય રઘુવીર સ્વામી પધાર્યા છે, આપ પણ પધારો, પૂજ્ય નારાયણ સ્વામી મૂળી મંદિરના માજી મહંત સ્વામી પધારો, છપૈયા મંદિરના મહંત સ્વામી પૂજ્ય બ્રહ્મચારી વાસુદેવાનંદજી પધારો, નારણપુરા મંદિરના મહંત સ્વામી પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિઓમ સ્વામી આપ પધારો, સાથે સાથે ભુજ મંદિરથી ભુજ મંદિરના મહંત સ્વામી સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી વતી, ભુજ મંદિરના કોઠારી સ્વામી નારાયણ મુનિદાસજી પુરુષોત્તમ સ્વામી, પૂજ્ય અંજાર મંદિરના મહંત સ્વામી દેવપ્રકાશ સ્વામી, માંડવી મંદિરના મહંત સ્વામી કેશવજીવન સ્વામી, માંડવી મંદિરના કોઠારી સુખદેવ સ્વામી, સાથે સાથે ભુજથી પધારેલા પરમેશ્વર સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વરૂપ સ્વામી, પૂજ્ય ઉત્તમ સ્વામી, આટલા સંતોને હું ભુજ મંદિરના સર્વે સંતોથી વિનંતી કરીશ પધારશે. સાથે સાથે જેતલપુરથી પધારેલા પૂજ્ય કેપી સ્વામી મહંત સ્વામી પધારો, મથુરા મંદિરથી પધારેલા પૂજ્ય મહંત સ્વામી આપ પણ પધારો, બાપુના કાંકરિયા મંદિરના મહંત સ્વામી આપ પણ પધારો, ગાંધીનગર સેક્ટર 2 મંદિરના મહંત સ્વામી પૂજ્ય અમારા ગુરુ પીપી સ્વામી આપ પણ પધારો, નાણઘાટ મંદિરના મહંત સ્વામી પૂજ્ય દિવ્યપ્રકાશદાસજી આપ પણ પધારો, નારણપુરા મંદિરના મહંત સ્વામી હરિઓમ પ્રકાશદાસજી આપ પણ પધારો, ધોળકા મંદિરના કોઠારી સ્વામી એસ એસ સ્વામી પધાર્યા છે આપ પણ પધારો, બાવળા મંદિરના મહંત સ્વામી આપ પણ એ બંને મહંત સ્વામી પધારશે. સાથે સાથે હું વિનંતી કરીશ માણસા મંદિરના મહંત સ્વામી પૂજ્ય નંદકિશોર સ્વામી તથા માણસા નૂતન મંદિરના મહંત સ્વામી પૂજ્ય અમારા મિત્ર દેવસ્વામી આપ પણ પધારો, મહેસાણા મંદિરથી નારાયણ સ્વામી પધાર્યા છે આપ પણ પધારો, ઈડર મંદિરના મહંત સ્વામી અમારા પરમ સ્નેહી એવા પૂજ્ય સિદ્ધેશ્વર સ્વામી પધાર્યા છે આપ પણ પધારો, હિંમતનગર મંદિરના મહંત સ્વામી પૂજ્ય પીપી સ્વામી આપ પણ પધારો, પ્રાંતિજ મંદિરના મહંત સ્વામી પ્રાણીજીવન સ્વામી પધાર્યા છે આપ પણ પધારો, ટોરડા મંદિરથી પૂજ્ય કૃષ્ણ સ્વામી પધાર્યા હોય તો આપ પણ પધારો, મોરબી મંદિરના મહંત સ્વામી ઉત્સાહી એવા ભક્તિ સ્વામી આપને પણ આહુત કરીશ આપ પધારો, અયોધ્યાથી પૂજ્ય દેવસ્વામી પધાર્યા હોય તો આપ પણ પધારો, પૂજ્ય શ્રીજી સ્વામી પધાર્યા છે આપ પણ પધારો, અમદાવાદ મંદિરના વયોવૃદ્ધ વડીલ એવા પૂજ્ય જગત પ્રકાશ સ્વામી આપને પણ આહુત કરીશ આપ પધારો, હરિદ્વાર મંદિરના મહંત સ્વામી એમને આહુત કરીશ આપ પણ અહીંયા પધારશો, બદ્રીનારાયણ મંદિરના મહંત સ્વામી પૂજ્ય ગોલોક વિહારી સ્વામી આપ પણ પધારો, ખાણ વાલી ધારિયાવદ જે પણ અમારે જમિયતપુરાથી સંતો પધાર્યા છે આપ પણ પધારો, મકનસર મંદિરના મહંત સ્વામી પધાર્યા છે એ પણ પધારો, અમારે પૂજ્ય
આનંદ સ્વામી કાંકરિયા મંદિરના માજી મહંત સ્વામી સભામાં ઉપસ્થિત છે, એમને પણ આહુત કરીશ. અહીંયા સત્વરે પધારશે. ગાંધીનગર સેક્ટર 23 થી પૂજ્ય સ્વામી હરિસ્વામી પધાર્યા છે, એમને પણ આહુત કરીશ. એ પણ અહીંયા પધારશે. પેથાપુર મંદિરના મહંત સ્વામી પણ સભામાં ઉપસ્થિત છે, એમને પણ આહુત કરીશ. એવો પણ સત્વરે અહીંયા પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીનું સ્વાગત કરી એમને અભિવાદન પાઠવવા માટે પધારશે. સર્વે સંતો પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીને શુભકામનાઓ પાઠવી સભામાં પોતાનું યથાયોગ્ય સ્થાન શોભાવશે. ભક્તજનો, હવે હું ગૃહસ્થ વિભાગમાં સૌ પ્રથમ જેવો આજના આ પવિત્ર દિવસે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના પૂજન માટે શુભકામનાઓ પાઠવવા માટે અને યજમાન જેવો થયા છે એપ્રોચ મંદિરના પૂજ્ય અમારા વડીલ લક્ષ્મણ જીવન સ્વામી, જો સભામાં હોય તો એવો પણ પધારે, માફ કરજો, પધારો પૂજ્ય લક્ષ્મણ જીવન સ્વામી. સૌ સંતો જ્યારે પૂજ્યપાદ મહારાજશ્રીનું પૂજન કરી રહ્યા છે ત્યારે આ સંતોના પૂજનને પણ આપણે એકવાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. સંતોના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું, આપ સત્વરે આપની મનોકામનાઓ શુભકામનાઓ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના શ્રી ચરણોમાં પાઠવી અને સભામાં આપનું યથાયોગ્ય સ્થાન પુનઃ ગ્રહણ કરજો. સંતો જ્યારે પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે હું હવે વિનંતી કરીશ, ફરી એકવાર આજના આ પવિત્ર દિવસે સર્વે આજનો જે મુખ્ય યજમાન, આજના આખા પ્રસંગના જેવો મુખ્ય યજમાન છે એવા માંડવીના શ્રી વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાંથી જેઓ અહીંયા સુધી પૂજ્યપાદ મહારાષ્ટ્રની સેવામાં, આજના દિવસની સેવામાં પધાર્યા છે, એવા સર્વે સાંખ્યોગી બહેનો વતી એમના હેતરૂચિવાળા કેટલાક આગેવાન ભક્તો છે, હું એમને આહુત કરીશ. એ આગેવાન ભક્તો અહીંયા પધારશે, પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રીનું સ્વાગત અને પૂજન કરી અને ત્યારબાદ આગેવાન ભક્તો અહીંયા આરતીમાં જોડાશે. સૌ પ્રથમ આહુત કરીશ સર્વે મુખ્ય યજમાન પરિવાર, માંડવી મંદિરના સાંખ્યોગી કાનબાઈ ફઈ તથા એમના શિષ્ય સાંખ્યોગી અમરબાઈ તથા સાંખ્યોગી મેઘબાઈ તથા સાંખ્યોગી મહંત રતનબાઈ તથા સમસ્ત સાંખ્યોગી બહેનો વતી અહીંયા જેટલા હરિભક્તોને આહુત કર્યો અહીંયા પધારશે અને આ સર્વે બહેનો, બહેનો વિભાગમાં પૂજ્યપાદ ગાદીવાળાબાશ્રી હવેલીમાં બિરાજમાન છે, આ બહેનો સર્વે ત્યાં પૂજ્યપાદ ગાદીવાળાબાશ્રીનું પૂજન અને આરતી કરવા માટે પધારશે. પધારો માવજી હરજી રાબડિયા, આવો પધારો. કાંતિભાઈ માવજી રાબડિયા, વાલજીભાઈ મૂળજી હિરાણી, નાનજીભાઈ મૂળજી હિરાણી, નારણભાઈ મૂળજી હિરાણી, કલ્યાણભાઈ હરજી રાબડિયા, રમેશભાઈ વાઘજી વેકરિયા, મેઘજીભાઈ દેવજી રાબડિયા, વાલજીભાઈ લાલજી વેકરિયા, શ્યામજીભાઈ નાનજી ભુડિયા, કાનજીભાઈ લક્ષ્મણ વરસાણી અને રવજીભાઈ મેઘજી હાલાય, આટલા યજમાન પરિવારોના કેટલાક આગેવાન ભક્તોને આહુત કરીશ અહીંયા પધારશે. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રીનું આજના પવિત્ર દિવસે પૂજન કરશે અને પૂજન બાદ આ સર્વે આરતીમાં પણ જોડાશે. સર્વે યજમાનો મહારાષ્ટ્રીનું પૂજન કરી અને અહીંયા આગળ જ ઊભા રહે, આ સર્વે યજમાનો પૂજન બાદ મહારાષ્ટ્રીની આરતીમાં પણ જોડાશે. મહારાષ્ટ્રની આરતીમાં હું વિનંતી કરીશ સર્વે સંત સભાવતી 4 આગેવાન સંતો પણ સાથે આરતીમાં જોડાશે. અમદાવાદ મંદિરના પૂજ્ય મોહન સ્વામી પધારે, માંડવી મંદિરના પૂજ્ય મહંત સ્વામી કેશવજીવન સ્વામી પધારે, અંજાર મંદિરના મહંત સ્વામી પૂજ્ય દેવપ્રકાશ સ્વામી પધારે અને ભુજ મહંત સ્વામી વતી ભુજ મંદિરના કોઠારી નારાયણ મુનિદાસજી, આટલા સંતો અહીંયા પધારશે અને મહારાષ્ટ્રના આજના જન્મોત્સવના પવિત્ર પૂજનની આરતીમાં પણ આ સર્વે યજમાન પરિવારોની સાથે આપણા સૌ ભક્તો વતી યજમાન પરિવારો, સૌ સંતો વતી આગેવાન સંતો સાથે મળી આવો ઉતારીએ આજના મંગલ અને પવિત્ર દિવસે પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રીના પૂજનની આરતીમાં આપણે પણ તાલીઓના નાદ સાથે આ આરતીમાં જોડાઈએ. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજા
बोलो स्वामीनारायण भगवान की जय। सर्वे स्वयं सेवको आरती की थाळी लई लेजो। संतो तथा सर्वे यजमानो सभा में पोतानो यथायोग्य स्थान ग्रहण करजो। आजना पवित्र दिवसे आवो सुंदर लाभ जयरे यजमानोए प्राप्त कर्यो छे त्यारे फरी भक्तजन एक वार तालियोना गड़गड़ाट थी आपणे सर्वे यजमान परिवारों ने वधावीए। अमदावादवासी नरनारायण देव भुज निवासी नरनारायण देवना चरणों में प्रार्थना करिए। आवी सुंदर सेवा जयरे यजमान परिवारों करी है त्यारे भगवान श्रीहरि आवी सेवा करवानो विशेष ने विशेष एमने बल आपे। सत्संगना खूब सारा कार्यों आ यजमानों द्वारा निरंतर थता रहे एवी शुभकामनाओ एवी शुभेच्छाओ अने सर्वे संतो पण एवा शुभाशीर्वाद आ यजमान परिवारों ने पाठवजो। आवो सुंदर लाभ जयरे लीधो छे त्यारे अमदावाद मंदिर वती हूँ विनंती करीश मावजी हरजी राबड़िया तथा वालजी भाई मूलजी हिराणी आ बे भक्तजनों महाराष्ट्री पासे आवशे। नरनारायण देवनी प्रसाद नरनारायण देवनी सुंदर मूर्ति अने शाल पूज्य महंत स्वामी आवी सुंदर सेवा जारे करे छे त्यारे पहेरामणीना रूप में आपने आपवा इच्छे छे। तो यजमान परिवार वती मावजी हरजी राबड़िया तथा वालजी भाई मूलजी हिराणी आ बे भक्तजनों आवे पूज्यपाद महाराष्ट्री एमने आशीर्वादना स्वरूप में पहेरामणीनो स्वीकार करावशे। साथे साथे विनंती करीश पूज्य मुनिस्वामी पूज्य जेके स्वामी ने प्रसादीनो सुंदर हार अहीं सांख्योगी बहनों जयरे आवो सुंदर लाभ लीधो छे त्यारे महाराष्ट्री एमने प्रसादीनो एक हार अहींथी बहनों विभाग में त्यां हवेली में एमने प्रसादीना आशीर्वादना प्रतीक स्वरूपे एमने अर्पण करशे। नानजीभाई मूलजी हिराणी अने नारणभाई मूलजी हिराणी आ परिवारजनों पण त्यां साथे जोड़ाशे। त्रणे बंधुओ त्यां साथे जोड़ाय। फरी एक वार भक्तजनों तालियोना गड़गड़ाट थी आपणे एमने वधावीए अने हवे हूँ विनंती करीश आपणा अमदावाद मंदिरना गृहस्थ विभागना ट्रस्टीश्रीओ भाई श्री हरजीवन भाई आप पण आवो। पूज्यपाद आचार्य महाराष्ट्रीने पुष्पमाला पहेरावी आपनी शुभेच्छाओने पाठवा माटे पधारो। गांडालाल भाई पधारो, चीमन भाई पधारे, जीवन भाई पधारे अने दिनेश भाई आ पांचे ट्रस्टीश्रीओ पधारे। साथे साथे नरनारायण देवनी स्कीम कमिटीना माजी ट्रस्टी श्री एवा परम भगवदीय श्री रतिभाई पधारे, परम भगवदीय श्री दशरथ भाई आप पण पधारो, परम भगवदीय श्री रमण भाई आप पण पधारो, डॉक्टर के पटेल हिम्मतनगरथी पधार्या छे आप पण पधारो, जी के पटेल મહેસાણાથી જો આવ્યા હોય તો આપ પણ પધારો। આ ગૃહસ્થ વિભાગના આપણા સર્વેના પ્રતિનિધિ સ્વરૂપે અહીંયા પધારશે। ભુજ મંદિરના ટ્રસ્ટી ભાઈ શ્રી વાઘજીભાઈ પટેલ એવો પણ અહીંયા સભામાં ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કરીશ અહીંયા પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રીના સ્વાગતમાં ભુજ પ્રદેશના તમામ હરિભક્તોના પ્રતિનિધિ સ્વરૂપે અહીંયા જોડાશે વાઘજીભાઈ પટેલ। હવે ભક્તજનો આ યજમાન પરિવારના કેટલાક આમંત્રિત મહેમાનો તથા યજમાન પરિવારના જ ઘણા બધા સભ્યો અહીંયા સભામાં ઉપસ્થિત છે। હું સૌ પ્રથમ આજે આજના દિવસના યજમાન એ છે ને એટલે આજના દિવસે હક પહેલો એમનો લાગે। આમ તો અમારે દેશ વિદેશથી ઘણા બધા મહેમાનો પધાર્યા છે, અમારા અમદાવાદ દેશના પણ ઘણા બધા ભક્તો આ સભામાં આગેવાન ઉપસ્થિત છે, પણ આજનો યજમાન પરિવાર છે એટલે આજના દિવસે આપણે જરૂરથી પહેલો એમને લાભ આપીશું। તો ગામ વાડાસરના પૂજ્યપાદ મહારાષ્ટ્રીનું સન્માન કરવા માટે માવજીભાઈ હરજી રાબડિયા, કાંતિભાઈ માવજી રાબડિયા, કલ્યાણભાઈ હરજી રાબડિયા, રમેશભાઈ વાઘજી વેકરિયા, મેઘજીભાઈ દેવજી રાબડિયા, વાલજીભાઈ લાલજી વેકરિયા અને શ્યામજીભાઈ નાનજી ભુડિયા આટલા ભક્તજનો મહારાષ્ટ્રીનું સન્માન કરવા માટે પધારે અને મહારાષ્ટ્રીને આજના એમના જન્મોત્સવ નિમિત્તે એક સુંદર મજાની સોનાની વીંટી મહારાષ્ટ્રી માટે યજમાન પરિવારો લાવ્યા છે। તો એ ભેટ કરવા માટે માવજી હરજી રાબડિયા, કાંતિભાઈ માવજી રાબડિયા, કલ્યાણભાઈ હરજી રાબડિયા, રમેશભાઈ વાઘજી વેકરિયા, રવજીભાઈ જાદવા છબાડિયા એઓ પણ આ મહારાષ્ટ્ર આપ સર્વે પધારે પૂજ્યપાદ મહારાષ્ટ્રીનું સન્માન કરી અને એમને પહેરામણીના સ્વરૂપમાં એક સુવર્ણની વીંટી ભેટ આપશે। સાથે સાથે પૂજ્યપાદ મોટા મહારાષ્ટ્રી પણ આપણી સભામાં જ્યારે ઉપસ્થિત છે ત્યારે પૂજ્યપાદ મોટા મહારાષ્ટ્રીનું ફૂલહારથી સન્માન કરશે અને સાથે સાથે પૂજ્યપાદ મોટા મહારાષ્ટ્રીને પણ એક સુંદર મજાની સોનાની ચેન યજમાન પરિવારો મહારાષ્ટ્રીને આજના પવિત્ર દિવસે ભેટ કરવા માટે લાવ્યા છે। તો મહારાષ્ટ્રીનું સન્માન કરવા માટે વેલજી મૂલજી હિરાણી
नारण पर, नानजी मूलजी सुजाणी नागल पर, वालजी मूलजी सुजाणी नागलपुर, हरेश खेमजी सुजाणी नागलपुर, कांजे देवजी वेकरिया पियावा, करसन लालजी ईराणी कोडाए, वालजी वेलजी सुरजाणी मांडवी, देवराज खेमजी सुरजाणी नागलपर, नारण वीरजी राबड़िया नागलपुर, जादवजी वीरजी राबड़िया नागलपुर, भीमजी वालजी हिराणी भारापर, वेलजी नारण केराई भारापर, मेघजी जादवा केराई भारापर, विश्राम मंजी गाजपरिया पियावा, मंजी देवजी वेकरिया शिरवा, मूलजी नारणजी के मूलजी नारण केराई भारापर, रामजी श्यामजी वेकरिया पियावा, रामजी मंजी भूड़िया मांडवी, रवजी लालजी वेकरिया मांडवी अने कालजी कानजी वेलजी हिराणी नारण पर। आटला भक्तजनों परम पूज्यपाद मोटा महाराष्ट्रीनु फूलहारथी सन्मान करवा माटे पधारे अने मोटा महाराष्ट्रीने भेट अर्पण करवा माटे मेघजी जादवा केराय, नानजी मूलजी सुजाणी, वालजी मूलजी सुजाणी, हरेश खीमजी सुजाणी, कानजी देवजी वेकरिया अने वेलजी नारण केराय आ पांचे जणा पूज्यपाद आचार्यमां मोटा महाराष्ट्रीने पेरामणी करी अने भेट अर्पण करशे। ભક્તજનોને આહુત કરીશ અહીંયા પધારે। આવી સુંદર ભાવનાઓ જ્યારે વ્યક્ત કરી રહ્યા છીએ ત્યારે ભક્તજનો આપણે ખાલી એમાં તાળી પાડીએ ને તોય આ પુણ્યના આપણે સહેજે સહેજે ભાગીદાર થઈએ। આવો શુભ ભાવ જ્યારે આ પરિવારજનોએ વ્યક્ત કર્યો છે ત્યારે અહીંયા સત્વરે પધારજો। ભક્તજનો જરાક આપણી પાસે સમયની બહુ પાબંદી છે, હજી ઘણા બધા ભક્તોને શુભકામનાઓ પાઠવવી છે, સંતોએ પણ પોતાના શબ્દ પુષ્પ મહારાષ્ટ્રના ચરણોમાં ભાવનાના રૂપમાં અર્પણ કરવા છે। થોડીક ઉતાવળ રાખી અને સર્વે યજમાનો આપ પણ લાભ લેજો અને બીજા પણ આ લાભમાં લાભાન્વિત થાય એવો પ્રયત્ન કરી થોડીક ઉતાવળ રાખજો। વિનંતી કરીશ પરમ પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી બ્રજેન્દ્ર પ્રસાદજી મહારાજ એમનું સન્માન કરવા માટે ગોધરા થઈ કાનજી લખમણ વરસાણી, પ્રેમજી લખમણ વરસાણી, રવજીભાઈ મેઘજી હાલાય, કરશનભાઈ દેવજી હાલાય, હરજીભાઈ રામજી રાબડિયા, મૂળજીભાઈ મેઘજી હાલાય, નાનજીભાઈ શામજી હિરાણી, કરશનભાઈ કાનજી પિંડોરિયા, ગોપાલભાઈ દેવજી હાલાય, હરજીભાઈ લાલજી ભંડેરી, હરજીભાઈ વીરજી પિંડોરિયા, ધનજીભાઈ વિશ્રામ પિંડોરિયા, હિરજીભાઈ રત્ના હિરાણી, રતનજીભાઈ મેઘજી હાલાય, જાદવજીભાઈ હરજી પિંડોરિયા, નારણભાઈ હિરજી હાલાય, જયંતિલાલ હિરજી હાલાય, રવિભાઈ હરજી પિંડોરિયા, વીરજીભાઈ પ્રેમજી પિંડોરિયા અને હરજીભાઈ પ્રેમજી પિંડોરિયા। આટલા ભક્તજનો પૂજ્યપાદ લાલજી મહારાષ્ટ્રના સન્માન માટે પધારે અને લાલજી મહારાષ્ટ્રને ભેટ અર્પણ કરવા માટે કાનજીભાઈ લખમણ વરસાણી, પ્રેમજીભાઈ લખમણ વરસાણી, કરશનભાઈ દેવજી હાલાય, રવજીભાઈ મેઘજી હાલાય, હરજીભાઈ રામજી રાબડિયા અને નાનજીભાઈ શ્યામજી હિરાણી। આટલા ભક્તજનો પૂજ્યપાદ મોટા મહારાષ્ટ્રી મહારાષ્ટ્રી લાલજી મહારાષ્ટ્રીને દર્શન કરી પુષ્પમાળા પહેરાવી અને ભેટવિધિ અર્પણ કરશે। સાથે સાથે આમાં જોડાશે ડૉક્ટર નિર્મળ ભગત માંડવી, પ્રેમજી મંજી ભંડેરી પિયાવા, વાલજી પ્રેમજી કેરા અમદાવાદ, હિરજી પ્રેમજી હાલાય પિયાવા, રમેશ હરજી પિંડોરિયા ગોધરા, કરશન શ્યામજી પિંડોરિયા ગોધરા, રમેશ વિશ્રામ ગાજપરિયા પિયાવા, પરેશ દેવજી હલાય અને કાનજી મેઘજી હલાય ગોધરા। આટલા ભક્તજનો સત્વરે। ભક્તજનો જરાક ઉતાવળ રાખજો, પાછળ ભક્તોની ભીડ જાજી છે, આપના હૃદયમાં જરૂર ભાવ હોય પણ આજ દિવસ બહુ મોટો છે, ઘણા બધા સંતો ભક્તોનો ભાવ હોય, જરાક આપ ઉતાવળ રાખજો, સત્વરે મહારાષ્ટ્રના દર્શન કરી શુભકામનાઓ પાઠવી આપ પધારજો। ફોટા પાડવાની જરાક ધીરજ રાખજો, બધાય ફોટા તમને વેબસાઇટ ઉપર પછી જડી જશે, મંદિરના ફોટોગ્રાફર સરસ ફોટા પાડે છે, આપને આપના ફોટોગ્રાફ પણ પછી ત્યાંથી જડી રહેશે, પણ અત્યારે જરાક દર્શન કરી આપ સભામાં આપનું યથાયોગ્ય સ્થાન શોભાવજો। બીજા કેટલાક આગેવાન ભક્તો છે એમને પણ આપણે અહીંયા જરૂર આહુત કરવા છે, પણ એ પહેલાં ઘણી મોટી સંખ્યામાં જ્યારે અહીંયા સંતો ઉપસ્થિત છે ત્યારે આપણે સંતોના શુભાશીર્વાદ તરફ આગળ વધવું રહ્યું। તો હું સૌ પ્રથમ વિનંતી કરીશ અમદાવાદ મંદિરના પૂજ્ય મહંત સ્વામી, અમારા સૌના ગુરુતુલ્ય વયોવૃદ્ધ પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામીને। પૂજ્ય સ્વામી અહીં પધારશે આજના આ વિજયાદશમીના પવિત્ર દિવસે, જ્યારે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રીના જન્મોત્સવનો મંગલ પ્રસંગ આપણે આયોજિત કરી રહ્યા છીએ અને એ મંગલ પ્રસંગમાં આપણે સૌ જ્યારે સાથે મળી અને એના સાક્ષી બન્યા છીએ ત્યારે હું વિનંતી કરીશ પૂજ્ય મહંત સ્વામી શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી અહીંયા પધારશે અને પોતાના મનની શુભકામનાઓ પૂજ્યપાદ મહારાષ્ટ્રીના શ્રીચરણોમાં પાઠવશે। પધારો પૂજ્ય મહંત સ્વામી સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી। અહીંયા ઉભેલા ભક્તોને વિનંતી, થોડા કામ જતા રહેજો જેથી કરીને આપણે સભાની પણ થોડીક મર્યાદા જળવાય। લાઈનમાં ઉભેલા ભક્તો, યજમાન પરિવારના ભક્તો થોડાક
આ હરિભક્તોની સભા છે ને એ બાજુ આપ થોડાક દબાજો, જેથી કરીને લાઈવ દર્શન કરનારા ભક્તોને પણ થોડુંક દર્શનનું સુખ આવે. પધારો પૂજ્ય મહંત સ્વામી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નારાયણ દેવ પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર મોટા મહારાષ્ટ્રી, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી પૂજ્ય લાલ મહારાષ્ટ્રી, આદરણીય પૂજ્ય વિદ્વાન સંતો, આગેવાન સંતો, યજમાનશ્રીઓ અને વાલા સત્સંગી બંધુઓ, કચ્છ કચ્છડો બારે માસ જો તો ખરા જ્યાં જો ત્યાં કચ્છ, કચ્છને કચ્છ. ભગવાને કેવી કૃપા કરી, કેવી સમજણ આપી જો તો ખરા. પૈસો તો ભગવાન બધાને આપે છે, પણ કયા પ્રસંગે કયા કાર્યમાં કઈ જગ્યાએ વાપરવું એ જો શીખવું હોય તો કચ્છના હરિભક્તો પાસે આપણે જવું પડે. આ રીતે કચ્છના સત્સંગીઓ હંમેશ માટે સેવા કરે છે, કોઈ દિવસ કોઈ સંતોનું વચન ઉથામતા નથી. મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે છપિયા જતા અદ્વિતીય કોટા સિટી આવે છે, ત્યાં આ કચ્છના હરિભક્તો ફોન દ્વારા 50 થી 55 રૂમો 5-5 લાખની લખાવી છે, કોઈને રૂબરૂ મળ્યો નથી, ટેલિફોનથી આ લોકોએ સેવા કરેલી છે. તો આવા સેવાભાવી સમાજ છે એ અમદાવાદ નરનાન દેવને આંગણે આવ્યું છે. આચાર્ય મહારાષ્ટ્રી તેઓ છે ખૂબ જ આશીર્વાદ આપે અને ખૂબ જ સારા કાર્યો કરે. આજે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી 45 વર્ષ પૂર્ણ કરે અને 46મા વર્ષમાં પ્રવેશ કરે છે. આજે વિજયાદશમી છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે દાનવ શક્તિનો વિનાશ કરી અને દૈવી શક્તિનો આપના દ્વારા વિજય થાય એ જ કાર્ય ભગવાન આપની પાસે કરાવે. સત્સંગ નરનાદેવની ગાદી જેમ વિશ્વ મહાન છે તો દેશને પણ વિદેશોના સીમાડા વટાવી અને આ નરનાદેવની ગાદીનો સંદેશ દેશ વિદેશમાં ગયો છે. એમાં કોઈ પણ મોટું કારણ હોય તો આપણા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી છે. જેમ શ્રીજી મહારાજ દીવો ત્યાં દાતણ નહીં, દાતણ ત્યાં જમણવાર નહીં, અને જમણવાર ત્યાં વાળવું નહીં. આ શ્રીજી મહારાજના જીવનમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ આપણા આચાર્ય મહારાષ્ટ્રી માસે કેટલું દોડે છે, કેટલું કામ કરે છે, આપણને એમ થાય કે આને થાક લાગતો નથી, પોતાને કંઈ પણ ક્યારે પરિશ્રમ થતો નથી, ત્યારે મનમાં વિચાર થાય દેવ એમની સાથે છે, નાના દેવ એમાં ભરેલા છે, એટલા માટે તેઓ થાકતા નથી અને આવું અવિરત કાર્ય હંમેશ માટે કરે છે. સંતોનો ઉપર કેટલી લાગણી છે, કેટલો પ્રેમ છે એ આપણે જોઈએ છીએ. મોટા મહારાષ્ટ્રને પણ સંતો પર કેટલો પ્રેમ છે એ પરંપરા. એક વખત મને મોટા મહારાષ્ટ્રીએ વાત કરેલી કે સ્વામી તમને એક વાત કહું. મેં કહ્યું કયો બાપજી? તો કે દેવેન્દ્ર પ્રસાદજી મહારાજે અમને નિયમ આપેલો, એક તો કોઈ સંત પાસે તમારા બૂટ કે ચંપલ ઉપડાવવાના નહીં, કોઈ સંતને તુકારો કરવો નહીં, કોઈ સંત પાસેથી પૈસો લેવો નહીં, અને ભગવા કપડા ઉપર ક્યારેય પણ પગ મૂકવો નહીં. આ પરંપરા આ ગાદી ઉપર ચાલી આવી છે, એટલા માટે આ ગાદી એ નિર્ભય છે. આ ગાદીને બધાય ચાહે છે, એનું કારણ આ એક જ વસ્તુ છે. તો આજના દિવસે વધુ નહીં કહેતા, કચ્છ માંડવીના હરિભક્તો અને સાંખ્યોગી બહેનોએ આ જે એક ભવ્ય પ્રસંગ કર્યો છે, સુંદર પ્રસંગ કર્યો છે, જો તો ખરા કે પબ્લિક માતી નથી, એનું કારણ એની ભાવના છે. તો આજના દિવસે વધુ નહીં કહેતા, ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી આવો ને આવો સત્સંગ, આવો ને આવો મહિમા સંતો અને સત્સંગીમાં અન્યોન્ય રહે અને આચાર્ય માણસની ભાવના સંતો અને હરિભક્તો પર વધે, એ જ પ્રાર્થના એ જ અભ્યર્થના. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય મહંત સ્વામીએ. ખૂબ રૂડા આશીર્વાદ જ્યારે
આજના દિવસે પોતાના મનની ભાવનાના રૂપમાં પાઠવા છે ત્યારે હવે હું આહુત કરીશ. કેટલાક આગેવાન ભક્તજનોને અહીંયા પધારશે અને પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના શ્રીચરણોમાં પોતાની મનોભાવનાઓ પુષ્પમાળાના સ્વરૂપમાં વ્યક્ત કરશે. સૌ પ્રથમ આહુત કરીશ આપણા કાળુપુર મંદિરના બંને કારભારી ભાઈ શ્રી મનીષભાઈ વોરા અને ભાઈ શ્રી સંદીપભાઈ વોરા. આપ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના સ્વાગત માટે પધારો. સાથે સાથે આપણા ટ્રસ્ટીઓ પછી ઘાટલોડિયાથી ગાંડાભાઈ પધાર્યા છે, આપ પધારો. બાપુનગરથી રમેશભાઈ કાછડિયા, પરસોત્તમભાઈ દાસભાઈ, અરવિંદભાઈ દોંગા, રમણીકભાઈ સરધારા, ધીરુભાઈ સોરઠિયા, આપ પણ પધારો. મોરબીથી રાજુભાઈ મૂળી મંદિરના ટ્રસ્ટીશ્રી તથા નવીનભાઈ માંડલિયા પધાર્યા છે, આપ પધારો. નારણપુરાથી જીતુભાઈ ચોકસી, સુરેશભાઈ સોની, રસિકભાઈ સોની, પ્રવેશભાઈ સોની, આપ પધારો. રાણીપથી ભરતભાઈ રાજપુરવાળા, રમેશભાઈ ગવાડાવાળા, આપ પધારો. ઈશ્વરભાઈ મેમનગરથી પધારો. ઘનશ્યામસિંહ રાણા ગાંધીનગર, આવો પધારો. ડાયાભાઈ માણસાવાળા, આવો પધારો. નવીનભાઈ મોદી વડનગર, આવો પધારો. દિલીપભાઈ દિયોદરથી પધાર્યા છે, આપ પણ આવો પધારો. સાથે સાથે જયરામભાઈ કાનાણી, આપશ્રી પણ આવો પધારો. આ સર્વે હરિભક્તોની સાથે આપ પણ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના સ્વાગતમાં જોડાઓ. અમારે બિપિનભાઈ સોની, એમને પણ આહુત કરીશ, અહીંયા પધારશે, પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના સ્વાગત સન્માનમાં જોડાશે. ભક્તજનો, આપણે હરિભક્તોના દ્વારા પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના આ શુભ લાગણીઓ વ્યક્ત કરવાના હારતોરાના કાર્યક્રમને થોડા થોડા બધા ભક્તોને લેતા રહીશું. સાથે સાથે આપણે સંતોના શુભાશીર્વાદની સરવાણીને પણ અવશ્ય ચાલુ રાખીશું. તો હવે હું વિનંતી કરીશ અમદાવાદ મંદિરના માજી મહાન સ્વામી પૂજ્ય શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજી સ્વામીને અહીંયા પધારશે અને પોતાની શુભકામનાઓ આજના દિવસે વ્યક્ત કરશે. પધારો પૂજ્ય શાસ્ત્રી સ્વામી નિર્ગુણદાસજી. પરમ પૂજ્યપાદ પ્રાતસ્મરણીય મોટા મહારાજશ્રી, પરમ પૂજ્યપાદ ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રી, પરમ પૂજ્યપાદ લાલજી મહારાજશ્રી, બ્રહ્મનિષ્ઠ વંદનીય પવિત્ર સૌ સંતો અને શ્રીહરિના લાડીલા સૌ ભક્તજનો, આજનો દિવસ જગતમાં તો ગમે તે રીતે ઉજવાતો હોય દશહરાનો દિવસ, પણ આપણા સૌના માટે આપણા સર્વોચ્ચ ધર્મગુરુ ધર્મવડા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીનો પ્રાગટ્ય દિવસ. જેમ ઘરમાં દીવો પ્રગટાવીએ અને અંધારું હોય એ બધું જ ત્યાંથી વગર કીધે ચાલ્યું જાય, એમ આજના દિવસે આપણા ગુરુનો પ્રાગટ્ય દિવસ, ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રીનો પ્રાગટ્ય દિવસ, એટલે આપણા હૃદયમાં રહેલું અજ્ઞાનરૂપી અંધકાર એ આપમેળે જતું રહેવું જોઈએ. ગુરુનો પ્રાગટ્ય દિવસ છે, આચાર્ય મહારાજશ્રીનો પ્રાગટ્ય દિવસ છે, એટલે આપણા હૃદયમાં ક્યાંય ખાંચે ખૂંચે કોઈનાય માટે ગુરુપણાની ભાવના ઘૂસી ગયેલી હોય એ નીકળી જવી જોઈએ. જેમ દીવો પ્રગટે અને અંધારું જતું રહે, એમ આચાર્ય મહારાજશ્રીનો પ્રાગટ્ય દિવસ આપણે આજે ત્યારે જ ઉજવો કહેવાય કે ફલાણો મારો ગુરુ છે ને ફલાણો મારો ગુરુ છે ને ત્યાં હું જઉં છું. સ્વામિનારાયણ ભગવાને એક જ ગુરુ આપ્યા છે અને એ ધર્મવંશી આચાર્ય છે, અને એ ધર્મવંશી આચાર્ય ગાદી ઉપર બિરાજમાન હોય તેને જ ગુરુ કરવા એવું પ્રમાણ મોટા મહારાજશ્રી આપણે પ્રસ્તુત કર્યું છે. પ્રત્યક્ષ મોટા બાપજી ગાદી ઉપર હતા ત્યારે બધાએ દીક્ષા લેવા જતા, આપતા પ્રેમથી ગુરુમંત્ર આપતા. આજ મોટા બાપજી પાસે જાઓ, દર્શન કરો, આશીર્વાદ આપે, પણ ગુરુમંત્ર તો એમ કહે આચાર્ય મહારાજશ્રી પાસે જઈજો. એટલે ગુરુ કોણ છે? સાક્ષાત ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ ગાદી ઉપર વિરાજમાન આચાર્ય મહારાજ એક જ, અને એ સિવાયનું ક્યાંય પણ થોડી ઘણી લાલચ ખૂટેલી હોય
तो आजनो दीवो प्रकट थाय एटले असुर रूपी अंधकार नाश पामी जाए एवं नरनारायण देवना चरणों में आज प्रार्थना। खूब खूब आभार पूज्य निर्गुण स्वामी। भक्तजनों आजे जयरे आवो पवित्र लाभ यजमान परिवार तो लीधो है, महाराष्ट्रना पूजनों आजना दिवसों संपूर्ण खर्चनों लाभ लीधो है, तो पण यजमान परिवार उत्साह हजी जाने सामत नहीं। एमने पूज्यपाद महाराष्ट्री ने भेट अर्पण करी, पण हजी एमना हृदय में भाव है। तो यजमान परिवार आजना आ पवित्र प्रसंग निमित्ते नरनारायण देव ने रुपया 51,000 की भेट अर्पण करे छे। ए भेट अर्पण करवा माटे सर्वे सांख्योगी बहनों वती हूँ मांडवी मंदिर ना महन स्वामी पूज्य केशव जीवन स्वामी ने विनंती करीश, अहीं पधारशे अने यजमान परिवारों वती नरनारायण देवनी भेट पूज्यपाद महाराष्ट्रीना श्री चरणों में अर्पण करशे। साथे साथे आ यजमान परिवार ना बधा बहनों मांडवी रहे छे, तो मांडवीना वृंदावन विहारी महाराज ने केम भूले, तो मांडवी मंदिर में पण रुपये 51,000 की भेट, भूज मंदिर में नरनारायण देव ने पण रुपये 51,000 की भेट। आजना पवित्र दिवसे आ यजमान परिवारों पोताना भाव स्वरूपे अर्पण करे छे। मांडवी तथा भुज मंदिरनी भेट त्या मांडवी तथा भुज मंदिरे यजमान परिवारों पहुँचाड़शे। पूज्यपाद महाराष्ट्री ने आजे एमणे भेट अर्पण करी, पण हजी यजमान परिवारों हृदय में विशेष भेट अर्पण करवानो भाव छे। तो पूज्यपाद महाराष्ट्रीय भेट अर्पण करवा माटे मांडवी मंदिरना कोठारी पूज्य सुखदेव स्वामी पधारशे, यजमान परिवार वती पूज्यपाद महाराष्ट्रीयना श्री चरणों में भेट अर्पण करशे। मोटा महाराष्ट्रीय भेट अर्पण करवा माटे मावजी हरजी राबड़िया पधारशे, पूज्यपाद मोटा महाराष्ट्रीयने भेट अर्पण करशे। अने लालजी महाराष्ट्रीय भेट अर्पण करवा माटे वेलजी मूलजी हिराणी गाम नारणपुरवाड़ा एवो पधारशे अने पूज्यपाद लालजी महाराष्ट्रीयने भेट अर्पण करशे। साथे साथे आ सभामां केटलाक आगेवान भक्तो छे, रजनीभाई अमारे जीवराज पार्क मातंगी ट्रांसपोर्टवाला रजनी काकाने कहीश अहीं पधारे, अमारा जयेशभाई सोनी संप्रदायना बहु सारा कीर्तनकार तो छे ज, पण साथे धर्मादानी बहु आग्रहवाळा हरिभगत छे, ए रीते पण संतने एमना प्रत्ये बहु प्रीति होय, तो जयेशभाई सोनी पधारशे। अमारे हितेन्द्रभाई पटेल म्यूजियममां जेवो खूब सुंदर सेवा करी रह्या छे, आपणा मेगेझिनमां पण जेवो वारंवार आपणा संप्रदायना वारसाने जाळवीने सेवा करे छे, एवा भाई श्री हितेन्द्रभाई पटेल एवो पण सभामां उपस्थित होय, तो अहींया पूज्यपाद महाराष्ट्रीना स्वागत अने आशीर्वचन माटे पधारे। હવે હું વિનંતી કરીશ સંતો વિભાગમાંથી પધારેલા અમારા મૂળી મંદિરના મહંત સ્વામી પૂજ્ય શ્યામસુંદર સ્વામી અહીંયા મહારાષ્ટ્રીના જન્મદિવસ નિમિત્તે પોતાના હૃદયની ભાવનાઓ વ્યક્ત કરવા પધારશે। એ પહેલાં હું વિનંતી કરીશ સુખપુરથી અમારે શાંતિભાઈ દેવજીભાઈ રમેશભાઈ પધાર્યા છે, ત્રણેય ભાઈઓ અહીંયા પધારશે। પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રીને ચરણોમાં પુષ્પમાળા દ્વારા પોતાની શુભકામનાઓ પાઠવશે। પધારો મૂળી મંદિરના મહંત સ્વામી સદગુરુ સ્વામી શ્યામ સુંદરદાસજી, સર્વે સંતોના ચરણોમાં પ્રાર્થના છે, ઘડિયાળના કાંટાને જરાક નજર સમક્ષ રાખી અને તમારી શુભકામનાઓ પાઠવજો। પધારો મૂળી મંદિરના મહંત સ્વામી પૂજ્ય શ્યામ સુંદર સ્વામી। શ્રી નરનારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવની, પરમ કૃપાળુ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, તેમજ આપણી સભામાં બિરાજતા પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી, તેમજ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રી, તેમજ લાલ મહારાજશ્રી, અમદાવાદ મંદિરના મહંત સ્વામી, આદિ ભુજ મંદિરના સંતો, તેમજ સર્વે સંતો, તેમજ સાંખ્યોગી માતાઓ અને શ્રી હરિના લાડીલા તમામે તમામ ભક્તજનોને જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, આજે જેમ સંતોએ વાત કરી એ મુજબ આપણે જાણીએ છીએ કે આજે આપણા ગુરુનો જન્મદિવસ, લોકમાં જન્મદિવસ તો ઘણા ઉજવતા હોઈએ, પણ આપણે જે જન્મદિવસ ઉજવીએ છીએ એ તો એ કેવલ ને કેવલ આપણા કલ્યાણને માટે આપણા ગુરુનો જન્મદિવસ ઉજવીએ છીએ, અને ભગવાન સ્વામિનારાયણની જે આજ્ઞા છે કે શિક્ષા પત્રીને અનુસરીને જે વર્તે તે મારો છે, તો આજે આપણે શુભ સંકલ્પ કરીએ કે વચનામૃતના શબ્દો પણ છે, ક્યારેક અમારું કર્યું થાય છે અને ક્યારેક આ સભાનું કર્યું થાય છે,
તો જ્યારે આજે આપણે આપણા ગુરુના જન્મ દિવસે આપણે બધા એકત્રિત થયા છીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વિનંતી કરીએ કે હે મહારાજ, આ અમારે સર્વે સંતો ભક્તો વતી અમે તમને પ્રાર્થના કરીએ કે અમારા આચાર્ય મહારાજનું ખૂબ દીર્ઘાયુષ આપો અને તંદુરસ્તી જળવે. અને સારા સંપ્રદાયની સેવા બહુ કરે છે પણ વિશેષને વિશેષ સંતો ભક્તોને ખૂબ લાભ આપે. દેશ વિદેશમાં ભગવાન સ્વામિનારાયણનો જે જયકાર થાય એ જ આજના પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ મૂળી નિવાસી રાધાકૃષ્ણદેવ નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી બિરમું. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય મોહન સ્વામી. ભક્તજનો, યજમાન પરિવારની ભાવનાઓને જેટલી વધાવે ને એટલી ઓછી છે. એક વસ્તુ જ્યાં પૂરી થાય ત્યાંના હૃદયમાં પાછો નવો ભાવ પ્રગટ થયા કરે છે. યજમાન પરિવારો જ્યારે પૂજ્યપાદ મહારાજશ્રીનો 46મો જન્મોત્સવ છે ને, એટલે 46 ફૂટનો એક સુંદર મજાનો લાંબો હાર પૂજ્યપાદ મહારાજશ્રીના ચરણોમાં અર્પણ કરવા માટે ઈચ્છે છે. આવો સુંદર હાર એવો તૈયાર કરીને લઈને આવ્યા છે. તો એ હાર અર્પણ કરવા માટે યજમાન પરિવારો વતી ભુજ મંદિરના જેટલા પણ સંતો પધાર્યા છે એ તમામ સંતોને વિનંતી કરીશ, અહીંયા પધારશે. અને સાથે સાથે અમદાવાદ દેશના પણ જેટલા યુવાન સંતો છે કે જેઓ પૂજ્યપાદ મહારાજશ્રીના હમણાં બદસર્વે મોહન સ્વામી જ્યારે સ્વાગત કર્યું ત્યારે જેઓ એમાં રહી ગયા છે, એવા અમદાવાદ દેશના તમામ નાના નાના યુવાન સંતોને પણ આહુત કરીશ. તમામ સંતો અહીંયા પધારે અને ભુજ મંદિરના પણ તમામ સંતો પધારે. અને હા, આપણા ધર્માદાના જે દેશ ફરનારા જેટલા પણ સંતો છે, સર્વે મહન સ્વામીએ તો પૂજ્યપાદ મહારાજશ્રીનું સ્વાગત કર્યું પણ દેશ ફરનારા જેટલા પણ સંતો છે અમદાવાદ દેશના એ તમામ સંતો અહીંયા પધારે. સર્વે સંતો સાથે મળી અને પૂજ્યપાદ મહારાજશ્રીના આ સ્વાગત પૂજનમાં જોડાશે. સાથે યજમાન પરિવારના પ્રતિનિધિ સ્વરૂપે માવજી હરજી રાબડિયા અને વાલજીભાઈ મૂળજી હિરાણી આ બે ભક્તજનો પણ અહીંયા સાથે જોડાય અને પૂજ્યપાદ મહારાજશ્રીને આ સુંદર મજાની પુષ્પમાળા ભાવ પ્રતીક સ્વરૂપે અર્પણ કરશે. ભક્તજનો, તાલીઓના જોરદાર ગડગડાટથી આપણે એમને વધાવીએ. હું સંતોના ચરણોમાં પ્રાર્થના કરીશ, આપ સૌ સંતો ખૂબ ભાવથી પ્રેમથી મહારાજને અર્પણ કરજો. ત્યારબાદ એક મિનિટ માટે નીચે બેસજો એટલે સર્વેને દર્શન પણ થાય અને બહુ સરસ ફોટો પણ એનો આવે. સર્વે ભક્તો સંતો થોડી ક્ષણ માટે નીચે બેસજો જેથી કરીને સર્વેના દર્શન પણ થાય અને એક બહુ સુંદર આની પ્રતીકાત્મક તસવીર પણ આપણા સૌને યાદગીરી સ્વરૂપે પ્રાપ્ત થાય. ભાઈ, 46 ફૂટનો હાર છે, 46 વાર તો તાળી પાડો. બોલો, સ્વામિનારાયણ ભગવાનની, નરનારાયણ દેવની જય. સર્વે સંતો ભક્તો, હવે સભામાં પોતાનું યથાયોગ્ય સ્થાન ગ્રહણ કરજો. હવે સંતોના શબ્દ પુષ્પની માળાને હું આગળ વધારીશ, વિનંતી કરીશ. ભુજ મંદિરથી પધારેલા પૂજ્ય ઉત્તમ સ્વામી અહીંયા પધારશે. સ્વામીના ચરણોમાં બે હાથ જોડી પ્રાર્થના કરું. ઘડિયાળના કાંટાને જરાક ધ્યાનમાં રાખજો. આપની વાણી બહુ મધુર છે પણ થોડાક વાણીના શબ્દોને અહીંયા સમયને અનુરૂપ ટૂંકમાં જ પોતાની શુભકામનાઓ પાઠવશે પૂજ્ય પરમ સ્નેહી ઉત્તમ સ્વામી સ્વામિનારાયણ મંદિર ભુજ. યદ પાદ પંગ પરિસ્પંદે વિશ્વમે તદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સ્વયં વિજયે તેતરામ. ઈષ્ટદેવ સર્વ અવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા સૌના હૃદય સમ્રાટ, આપણા સૌના પ્રાણ પ્યારા એવા પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજના 46મા જન્મોત્સવની તમામ કચ્છ સત્સંગવતી શુભકામના. પરમ પૂજ્યપાદ મોટા મહારાજશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન. પરમ પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી સહિત સમસ્ત ધર્મકુળ, યજમાનશ્રી એવા ગામ માંડવીના ઉપમહંત સાંખ્યોગી કાનભાઈ ફઈ, એમની પ્રેરણાથી યજમાન પરિવાર ગામ વાડાસરનો માવજીભાઈ હરજીભાઈ રાબડિયા, ખાસ આ પ્રસંગે એમના પધારેલા સુપુત્ર કાંતિભાઈ માવજીભાઈ રાબડિયા એવમ એમના તમામ પુત્રો, માંડવીથી પધારેલા મોટા સત્સંગી હરિભક્તો,
વાલા ભક્તજનો, આપ સૌ કોઈ જાણીએ છીએ એમ પહેલા મારા શ્રીનો જન્મોત્સવ અનેક પ્રાંતમાં મોટે પાયે સંતો ઉજવતા હતા, પણ મારા શ્રીના અંતરની શુભ ભાવના કે બસ મારો પ્રાગટ્ય દિવસ આ નરનારાયણ દેવના શ્રી સાનિધ્ય પરમ પૂજ્યપાદ મહારાજ શ્રી નરનારાયણ દેવની અમી દ્રષ્ટિ નીચે ઉજવાય અને એ ભક્તજનો આપણું સ્વપ્નું સાકાર થયું. મહારાજશ્રીનો સંકલ્પ ભક્તજનો બહુ ટૂંકો હતો કે બસ નાના પાયે મારો જન્મદિવસ ઉજવાય, પણ ભક્તજનો અમારા કચ્છના સાંખ્યોગી કાનભાઈ ફઈ અને જેતલપુર ગામના ગંગાબા બેનું જીવન દર્શન એક સરખું લાગે, કારણ કે જેમ ગંગામાં સત્સંગને માતૃતુલ્ય માતૃતુલ્ય બધાને પ્રેમ આપ્યો, ગંગામાંને ત્યાં સાધુ નળિયા ઉતારતા હોય ને અને કોઈ વૈરાગી બાવો આવીને ગંગામાં ગાળો દેતા હોય ને, વૈરાગી બાવો આવીને ગાળો દેવા માંડે ત્યારે એને ખખડાવી નાખે કે આ મારા સાધુ તો મારા દીકરા છે, હું ગમે એમ વઢું તું કેનાર કોણ. અને ભક્તજનો એ જ રીતે ભક્તજનો અમારા કાનભાઈ ફઈ છે ને એ પણ મહારાજશ્રીને કહી દે કે ના મહારાજશ્રી તમારે અમે કહીએ એમ જ જન્મદિવસ ઉજવવો પડશે. એવા ભક્તજનો ગાદીવાળાશ્રીની સાથે રહી અને આવો સરસ જન્મદિવસ ઉજવ્યો. બસ મહારાજશ્રી અમે તો તમારા દીકરા કહેવાઈએ એટલે અમારે કંઈક માગવું પડે, કેક બેક આપજો, જન્મદિવસ તો કંઈક માગવું જ પડે ને, પણ મહારાજશ્રી પાસે આપણે માગીએ. મહારાજશ્રીનો આવો 46મો જન્મદિવસ અને ભક્તજનો 4 વર્ષ પછી મહારાજશ્રીનો 50મો જન્મોત્સવ આવશે અને એ જન્મોત્સવ મહારાજશ્રીને કહીએ કે અમારે દેવસ્યમાં ઉજવવાની ઈચ્છા છે. નરનારાયણ દેવનો મહારાજશ્રી કે મારા પહેલા નરનારાયણ દેવનો 200મો વાર્ષિક પાટોત્સવ આવી રહ્યો છે. હે ભક્તજનો, એ જયંતિ તો જેવી જબરજસ્ત હશે એમાં ભક્તજનો આજથી મહારાજશ્રી જ્યારે આજના પોતાના 46મા વાર્ષિક પ્રસંગે જ્યારે આ નરનારાયણ દેવના પોતાના કરતાંય જેને દેવને વિશેષ માન્યા છે એમના જન્મોત્સવની એટલે કે એના પાટોત્સવની જાહેરાત કરી છે. બસ મહારાજશ્રીને કહીએ કે કાનભાઈ ફઈને કયો બધાની ટિકિટ દે તો આપણે જઈએ દેવસ્યમાં. પણ પૂજ્ય ગાદીવાળા શ્રીને કહેશું કે કાનભાઈ ફઈને સમજાવે કે દેવસ્ય ક્યાં આવ્યું. કાનભાઈ ફઈને કદાચ ખ્યાલ નહીં હોય કે દેવસ્ય ક્યાં આવ્યું, પણ ભક્તજનો આજના દિવસે મહારાજશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન સાથે બસ મારી વાણીને વિરામ. સમગ્ર કચ્છ સત્સંગ વતી મહારાજશ્રીએ જેમ આ પરિવાર માની અને પોતાનું જીવન આ સત્સંગને અર્થે સમર્પિત કર્યું છે, ભગવાનને કહીએ જરૂર પડે તો અમારા જીવનના થોડા દિવસો ટૂંકા કરીને આ મહારાજશ્રીનું દીર્ઘ આયુષ્ય આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થનાની સાથે મારી વાણીને વિરામ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય ઉત્તમ સ્વામી, પોતાના હૃદયની શુભકામનાઓ જેમણે વ્યક્ત કરી છે. ત્યારે ભક્તજનો, આપણા નરનારાયણ દેવના પવિત્ર છત્ર છાયામાં સંતોની અથાગ મહેનત અને પૂજ્યપાદ મહારાષ્ટ્રના આશીર્વાદને પ્રેરણાથી નવા નવા મંદિરોના નિર્માણ કરી નિરંતર ચાલતા રહે છે. એવું એક સુંદર મંદિર મોરબીમાં મકનસરમાં જૂનું મંદિર તો હતું જ, પણ એના સ્થાને સુંદર મજાનું નૂતન મંદિર પણ જ્યારે તૈયાર થયું છે ત્યારે એ મકનસર મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 9 ડિસેમ્બર 2018થી 13 ડિસેમ્બર 2018 સુધી ખૂબ ધામધૂમથી ઉજવાશે. તો મકનસર મંદિરના મહંત સ્વામી વતી સર્વે સત્સંગ સમુદાયને ખૂબ ભાવભર્યું એમાં પધારવા માટે આમંત્રણ છે. આ આમંત્રણ આપવાનું કારણ એ છે કે તમે એટલા બેઠા છો એમ નહીં, આ એકવાર આપણી મીડિયા ટીમને જોરદાર તાલીઓથી વધાવો. આ સમગ્ર પ્રસંગને દેશ દુનિયામાં આપણા સ્વામિનારાયણ મંદિર કાળુપુરની વેબસાઇટ, ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર એનું અત્યારે લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. સાથે સાથે ગર્વ સ્વામિનારાયણ ચેનલ ઉપર પણ અત્યારે હજારો ભક્તો આ ઉત્સવને ઘેર બેઠા માણી રહ્યા છે. આપણને એમ થાય કે આપણે ટીવીમાં આપણે આવ્યા છું કે નહીં આવ્યો હોઈએ, એ જોવું હોય તો રાત્રે 9 વાગે ફરીથી પાછો આ પ્રસંગના આપણને સૌને દર્શન થવાના છે. આ સર્વે મીડિયા ટીમને તથા ટીવી ચેનલને પણ આપણે ફરી એકવાર આભાર માની તાલીઓના ગડગડાટથી એમને પણ આપણે વધાવીએ.
સ્વામિનારાયણ મંદિર દ્વારા નિત્ય નિરંતર નવા નવા પુસ્તકોનું પ્રકાશન પણ નિરંતર થાય છે. જો કે હવે સમય બદલાણો છે, નવી પેઢી ચોપડી કરતાં આઈપેડમાં વધારે પડતું બધું વાંચી લેતા હોય છે. આજે બે પ્રકાશન કરવાના છે. એક પ્રકાશન કરવાનું છે આ બુકનું, કે જે હજી જે જૂનવાણી એમાં હું પણ આવી જાઉં, જેને ચોપડી હાથમાં લઈને વાંચવાનો શોખ હોય ને એવા હરિભક્તો માટે ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર પધારી અને સૌ પ્રથમ જો કોઈ દેવ પધરાવ્યા હોય ને તો એ આ મહાપ્રતાપી નરનારાયણ દેવ પધરાવ્યા. અને દેવની જો કોઈ સૌપ્રથમ ભેટ આપી હોય તો નરનારાયણ દેવની ભેટ ભગવાન સ્વામિનારાયણને આપણને આપી. આ નરનારાયણ દેવ એટલે કોણ? એ નરનારાયણ દેવની યથાર્થ ઓળખાણ થાય, એ નરનારાયણ દેવનો શાસ્ત્રોક્ત યથાર્થ મહિમા આપણે સમજી શકીએ એટલા માટે મુમુક્ષ જીવાત્માઓને ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલી સર્વપ્રથમ ભેટ શ્રી નરનારાયણ દેવ આ નામનું પુસ્તક આપણા કાળુપુર મંદિર દ્વારા પૂજ્યપાદ આચાર્ય મહારાજની આજ્ઞાથી 1999થી પ્રકાશિત થતું આવે છે. ગાંધીનગર સેક્ટર 23 મંદિરમાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિકેશવદાસજી સંપ્રદાયના મૂર્ધન્ય વિદ્વાન, જેઓ એમના શિષ્ય એવા શાસ્ત્રી સ્વામી હરિપ્રિયદાસજીએ આ પુસ્તકનું પુનઃ સંશોધન કરી અને આ પુસ્તકની બીજી આવૃત્તિ જ્યારે કાળુપુર મંદિર દ્વારા તૈયાર થઈ છે ત્યારે એ આપણે પુસ્તકનું આજે પુનઃવિમોચન કરવું છે. વિનંતી કરીશ પૂજ્ય હરિસ્વામી સેક્ટર 23 મંદિરથી અહીંયા પધારશે, એમની સાથે અમદાવાદ મંદિરના પૂજ્ય મહંત સ્વામી પણ પધારશે. આ બંને સંતો અહીં પધારે, પૂજ્યપાદ મહારાષ્ટ્રીને આ પુસ્તક અર્પણ કરશે અને પૂજ્ય મહારાષ્ટ્રી એ પુસ્તકનું વિમોચન કરશે. પધારો પૂજ્ય મહંત સ્વામી તથા પૂજ્ય હરિપ્રિય સ્વામી, બંને સંતો પધારે, પૂજ્યપાદ મહારાષ્ટ્રીને આ પુસ્તક અર્પણ કરશે, મહારાષ્ટ્રી આ પુસ્તકનું વિમોચન કરશે. આ પુસ્તક આપણને અમદાવાદ મંદિરના સાહિત્ય કેન્દ્રમાંથી પ્રાપ્ત થશે. બોલો સ્વામિનારાયણ ભગવાન નર નારાયણ દેવની જય. સાથે સાથે ભક્તજનો, આજના આ સમગ્ર ઉત્સવની તૈયારીમાં તથા હમણાં જ આપણે બધાએ જે પ્રસાદ લેવાનો રસોડાની સેવામાં, પાર્કિંગની સેવામાં નરનારાયણ દેવ યુવક મંડળના સર્વે સભ્યોનો બહુ મોટો સહયોગ આપણને કાયમ પ્રાપ્ત થાય છે, એ સર્વે સ્વયંસેવકોને પણ ભક્તજનો આપણે એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી એ વધાવી લઈએ. અને હવે હું વિનંતી કરીશ નારણપુરા મંદિરના મહંત સ્વામી પૂજ્ય હરિઓમ સ્વામી અહીંયા પધારશે, આજના શુભ પ્રસંગે પોતાની શુભકામનાઓ પણ પાઠવશે અને નારણપુરા મંદિરનો પણ બહુ મોટો ઉત્સવ આગામી સમયમાં આવી રહ્યો છે એનું પણ આપણને હાગમટે આમંત્રણ પૂજ્ય મહંત સ્વામી પોતે જ પાઠવશે. પધારો નારણપુરા મંદિરના મહંત સ્વામી પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિઓમ પ્રકાશદાસજી. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, જેમના જન્મદિન નિમિત્તે આપણે સૌ એકત્રિત થયા છીએ એવા પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી, મોટા મહારાજશ્રી પૂજ્ય લાલજી મહારાજશ્રી, જન્મોત્સવના યજમાન સાંખ્યોગી કાનફૈવા, ભુજથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો, કાળુપુર છપૈયા આદિક મંદિરોના સૌ મહંત સ્વામી, વાલાવાલા સૌ હરિભક્તો, સાંખ્યોગી માતાઓ, ઉપનિષદનું એક વાક્ય છે, શતમ જીવેમ શરદઃ. તો એક કવિએ પોતાના હૃદયના શબ્દો એવા વ્યક્ત કર્યા છે, જીના હૈ ઉસકે લીએ ભલા, જીના હૈ ઉસકે લીએ ભલા, જો દૂસરો કે લીએ જીએ, ઓર મરના હૈ ઉસકે લીએ ભલા, જો અપન કે લીએ જીએ. બીજાને માટે જે માણસ સમય કાઢે, બીજાને માટે જે માણસ પોતાનો શ્વાસ શ્વાસ વાપરે, એના માટે લાખો લોકો દુઆ કરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે, શતમ જીવેમ શરદ. આજે ચોક્કસ એક વાત દોહરાવીશું આપણા સૌ કોઈના અનુભવની, આપણે સૌ કોઈના સાક્ષી છીએ. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનો એક શ્વાસ
એ નરનારાયણ દેવને માટે છે, આ સત્સંગને માટે, આ સંતોને હરિભક્તોને માટે છે. ત્યારે આપણે નરનારાયણ દેવના ચરણમાં એટલી જ પ્રાર્થના કરીએ કે જીના હૈ ઉસકે લીએ ભલા જો દૂસરો કે લીએ જીએ. બસ નરનારાયણ દેવના ચરણમાં એ જ પ્રાર્થના. પૂજ્ય મહારાષ્ટ્રનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે, દીર્ઘાયુષ્ય બનાવે. જેમ હમણાં ઉત્તમ સ્વામીએ વાત કરી કે મહારાજ અમારા આયુષ્યના દિવસો લઈને પણ આચાર્ય મહારાજને એ દિવસો આપજો કે જેથી કરીને અવિરત આ સત્સંગની જે સેવા થઈ રહી છે એ થયા કરે. આપ સૌ કંઈ જાણો છો, દેશ વિદેશની અંદર સત્સંગ વિકાસની અનેક પ્રવૃત્તિઓ આ સંતોને સાથે રાખી, હરિભક્તોના હૃદયની ભાવનાને આગળ રાખી જ્યારે પ્રવૃત્તિ કરી રહ્યા છે. પૂજ્ય મોટા મહારાષ્ટ્રીએ આ સંપ્રદાયની વિષમ પરિસ્થિતિની અંદર જે સંવર્ધન કર્યું છે, જે વિકાસ કર્યો છે, એને જ્યારે આગળ ધપાવી રહ્યા છે ત્યારે એ વિકાસમાં આપણે સૌ સહના ભવતું સહનૌ ભુનક્તુની ભાવનાથી સાથે જોડાઈ મહારાષ્ટ્રના કાર્યમાં આપણે સહભાગી થઈએ એ જ આજે એમના જન્મદિવસની શુભકામના હોય. હમણાં જેમ રામસ્વામીએ વાત કરી કે નારાયણપુરા મંદિરને આગામી ફેબ્રુઆરી 9-15 જ્યારે એનો 25 વર્ષ પૂર્ણ થતા હોય, ભવ્ય રજત જયંતિ મહોત્સવ એનું પણ સુંદર આયોજન થયું છે, ત્યારે સમગ્ર ધર્મકુળની નિશાની અંદર આયોજન થઈ રહ્યું છે. આપણા એ રજત જયંતિ મહોત્સવના અધ્યક્ષ એ આપણા ભાવિ આચાર્ય મહારાજશ્રી લાલજી મહારાજ વજેન્દ્ર પ્રસાદજી મહારાજ એ આપણા મહોત્સવના અધ્યક્ષ હોય, ત્યારે સમગ્ર અમારા સંત મંડળ વતી અને અમારી આયોજક સમિતિના પણ અહીંયા સભ્યો દશરથભાઈ રતિભાઈ ઘણા બધા ઉપસ્થિત છે આયોજક સમિતિ વતી, તમામ સાંખ્યોગી માતાઓ, ભુજથી પધારેલા પૂજનીય સંતો. મારે હમણાં નારાયણ મુનિ સ્વામી સાથે વાત થઈ, આવતીકાલે ભુજ મંદિરના મોહન સ્વામીને પણ આમંત્રણ આપવા માટે જવાનું છે, ત્યારે ભુજના સંતો, કાળુપુર મંદિરે સૌ સંતો આ મહોત્સવ એમાં આપણે ખભે ખભો મિલાવી અને રજત જયંતિ મહોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાય, સમગ્ર ધર્મકુળનો રાજીપો સંતો અને ભક્તોનો રાજી ઉપર પ્રાપ્ત થાય, તો જાહેરમાં ઉપસ્થિત તમામ સંતો ભક્તો અને આ મીડિયાના માધ્યમથી દેશ વિદેશની અંદર જે હરિભક્તો આ લાઈવ જોઈ રહ્યા છે એમને પણ નારાયણપુરા મંદિર વતી એ રજત જયંતિ મહોત્સવ એટલે તારીખ 9-2-2019 થી તારીખ 15-2-2019 આ 7 દિવસના ઉત્સવમાં આવવા માટે અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ. વિશેષ એના જે કાર્યક્રમો છે એ વિગતથી રામસ્વામીને એક કાગળ આપેલો છે, જો સમયની અનુકૂળતા હશે તો રામસ્વામીને વિનંતી છે થોડીક એની ઝલક બતાવશે. અસ્તુ, જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય હરિઓમ સ્વામી. ભક્તજનો, જેવી હમણાં આપણે એક પુસ્તકનું વિમોચન કર્યું ને ત્યારે મેં કહ્યું હતું કે આજે 2 વિમોચન કરવાના છે. એક છે પુસ્તકનું જૂની પેઢી માટે અને એક આજે કાળુપુર મંદિર દ્વારા એક બહુ જ સુંદર એપ બનાવવામાં આવી છે. એપ અત્યારે મોબાઈલનો જમાનો છે ને એમાં જ્યારથી જીઓવાળા આવ્યા છે ને ત્યારથી આપણને છૂટ છે, જે એટલું વાપરે એટલું વાપર્યા કરે. થોડા સમય પહેલાં પૂજ્યપાદ મહારાષ્ટ્રીના જ સંપૂર્ણ માર્ગદર્શન અને એમની આયોજન પ્રમાણે કાળુપુર મંદિર દ્વારા એક સોશિયલ મીડિયા ટીમનું સુંદર આયોજન થયું અને એમાં કાળુપુર મંદિરમાં જ એક બહુ સુંદર સેટઅપ ગોઠવવામાં આવ્યું. એમાંથી આપ સૌ ભક્તો પરિચિત હશો. આપણા કાળુપુર મંદિરમાં જે પણ કાળુપુર મંદિર જ નહીં પણ નરનારાયણદેવ તાબાના દૂર દૂરના ગામડાઓમાં જ્યાં પણ કોઈ પણ નાના મોટા ઉત્સવ સમયના પ્રસંગો હોય એ પ્રસંગો કાળુપુર મંદિરની યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ ઉપર લાઈવ થાય છે અને હજારો ભક્તોને દર્શન કરીને ઘેર બેઠા રાજી થાય છે. પણ એમાં પછી મુશ્કેલી એ આવી કે એમાં ઘણા બધા વડીલ હરિભક્તો છે, ઘણા બધા વડીલ સંતો છે જેમને અંગ્રેજી ભાષાની તકલીફ છે. યુટ્યુબમાં શોધવું હોય, કાળુપુર મંદિર લખવું હોય તો અંગ્રેજીમાં કાળુપુર મંદિર લખતાય પાછું ફાવવું જોઈએ ને, એમાં જો એકાદ સ્પેલિંગ ગુંધોવળો લખાઈ જાય તો પછી શુંનું શું આમાં તો નીકળે એનું કાંઈ નક્કી હોય નહીં. આ મુશ્કેલી ખૂબ હતી. વળી આપણા બધા મંદિરોમાં આવે તો દેશ દુનિયામાં ઘણા બધા મંદિરોમાં ઘણા બધા ભક્તોને ઘેર બેઠા દર્શનની ઈચ્છા પણ હોય કે એ દર્શન ઘેર બેઠા થાય એવી પણ ઘણા બધાની ઈચ્છા હોય. આપણા બધા મંદિરની વેબસાઇટમાં એ દર્શન થતા હોય પણ બધી વેબસાઇટ ખોલતા પણ ઘણા બધા હરિભક્તોને કદાચ ફાવે ન ફાવે. આ બધા જ વિચારોને ધ્યાનમાં રાખી અને પૂજ્યપાદ મહારાષ્ટ્રે એક સુંદર વિચાર રજૂ કર્યો કે આપણે એક એવી એપ્લિકેશન જ બનાવો
કે જેમાં કંઈ લખવું ન પડે, જેમ અડે ને એમ બધું એને દેખાતું જાય. એટલે નાના છોકરાથી માંડીને એશીના ડોહા સુધી બધાને મોબાઈલમાં બધું જોતા અને દર્શન કરતા ફાવે. અને એની માટે એક બહુ સુંદર એપ નરનારાયણ દેવ દર્શન નામની એપ આજથી કાળુપુર મંદિર દ્વારા તૈયાર થઈ છે. અને આજથી જ એનું આપણે અહીંયા પૂજ્યપાદ મહારાષ્ટ્રના હસ્તે વિમોચન કરીશું. આ એપ્લિકેશનમાં તમે સીધી એપ્લિકેશન ખોલો એટલે ભારતમાં, લંડનમાં, આફ્રિકામાં, અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં જેટલા જેટલા આપણા મંદિરો છે ને, આ બધા મંદિરોના દર્શન તમને ત્યાં ઘેર બેઠા આંગળીના ટેરવે થશે. અને વળી બીજું સુંદર મહારાષ્ટ્રે સૂચન કર્યું હતું, બધું અંગ્રેજીમાં રાખતા નહીં, ગુજરાતીમાંય રાખજો, એટલે કોઈને વાંધો આવે નહીં. એટલે બંને ભાષામાં ઉપર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા છે, ગુજરાતી સિલેક્ટ કરો એટલે બધા મંદિરોના નામય તમને ગુજરાતીમાં દેખાય. આખી દુનિયાના બધા મંદિરોના દર્શન આપણને ઘેર બેઠા એમાં થાય. સાથે સાથે જ્યાં પણ દુનિયાના કોઈ પણ દેશમાં જ્યાં પણ આપણા મંદિરોમાં કંઈક કથા વાર્તાના પ્રસંગો હોય અને એ પ્રસંગો આપણી વેબસાઇટ ઉપર લાઈવ થતા હોય, તો વેબસાઇટ ખોલવાની જરૂર નહીં, યુટ્યુબ ખોલવાની જરૂર નહીં, એ એપ્લિકેશનમાં જ્યાં જ્યાં કથા વાર્તા ચાલુ હોય એ દર્શન પણ આપની એપ્લિકેશનમાં ત્યાં ને ત્યાં થશે. સાથે સાથે આપણે કાળુપુર મંદિરના જે જૂના જેટલા પ્રસંગો થયા હોય એના વિડીયો પણ પાછળ લાઇબ્રેરી છે, એમાં તમને એ બધા વિડીયો પણ દર્શન કરવા મળશે. એટલે એક જ જગ્યાએ આપણી બધી જ ધાર્મિક દર્શન, લાઈવ કથા વાર્તા આ બધું જ આપણને એક સ્થાનમાં પ્રાપ્ત થાય. આવી સુંદર એક એપ નરનારાયણ દર્શન નામની કાળુપુર મંદિરથી તૈયાર કરવામાં આવી છે. એન્ડ્રોઈડ અને iOS કહેતા આઈફોનમાં અને એન્ડ્રોઈડના બધા જ ફોનમાં અત્યારે જેવું મહારાષ્ટ્રીએ હમણાં આંગળી અડાડે ને, એટલે આપણે બધાને ડાઉનલોડ કરવા માટે અવેલેબલ થશે. બધા જ ભક્તોએ ડાઉનલોડ કરજો અને ખૂબ ખૂબ એમાં ભગવાનના દર્શનનો, કથા વાર્તાનો લાભ લેજો. આવું સુંદર આયોજન જ્યારે થયું છે ત્યારે આવું સુંદર આયોજન આ કાળુપુર મંદિરની સોશિયલ મીડિયા અને મીડિયા ટીમે કર્યું છે, ત્યારે આમાં જેમણે જેમણે સહયોગ આપ્યો છે ને એ બધાએ કોઈએ નામ દેવાની ના પાડી છે. હવે જો આજના યુવાનિયા કેવા છે, આપણને કોઈને આમાં ખબર પડે નહીં, કામ બધું યુવાન સંતોને, યુવાન ભક્તોએ કર્યું છે. પણ કોઈ કરતાં કોઈ કે અમારે કોઈને નામ જ જાહેર કરવું નથી. નરનારાયણ દેવ કાળુપુર મંદિરની સોશિયલ મીડિયા ટીમ દ્વારા તૈયાર થયું છે. સર્વેને એકવાર તાલીઓના ગડગડાટથી વધાવો. અને વધાવ એટલા માટે કે યુવાનોએ વિચાર એક કર્યો કે ગઈઢા ડોહાને દર્શન કેમ થાય, ત્યારે એને તો બધું ગોતતા આવડે છે, આ બધા અંગ્રેજીવાળા છે, મોબાઈલમાં ગમે બધું ગોતી લે, પણ વડીલ સંતોને અને વડીલ ભક્તોને જરાય તકલીફ ન પડે અને સહેજે સહેજે આ લાભ એમને પ્રાપ્ત થાય, આવો સુંદર વિચાર જ્યારે કર્યો છે ત્યારે એ તમામ સંતો અને ભક્તો વતી હું અમદાવાદ મંદિરના નાનકડા કોઠારી અમારા સ્નેહી પૂજ્ય મુનિસ્વામીને વિનંતી કરીશ, મહારાશ્રી પાસે પધારશે અને એપને આજે વિધિવત ઓપન કરશે. સર્વે ભક્તોને પણ પ્રાર્થના છે, સભા પૂરી થાય પછી મોબાઈલ કાઢજો, ઘરે જજો અને નરનારાયણ દર્શન નામની આ એપ એને સૌ ડાઉનલોડ કરજો. બોલો સ્વામિનારાયણ ભગવાન, નરનારાયણ દેવની જય. ભક્તજનો તાલીઓના ગડગડાટથી એને આપણે સૌ વધાવીએ, તાલીઓ પાડજો. ભક્તજનો જે જે સંતો ભક્તોએ આમાં સહયોગ કર્યો છે એ તમામને ભગવાન નરનારાયણ દેવ, ભગવાન સહજાનંદ સ્વામી આવીને આવી સત્સંગની સેવા કરવાનું ખૂબ 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 બળ આપે. ભક્તજનો આપણે ત્યાં કહેવતે તન મન અને ધનથી સત્સંગની સેવા થાય, પણ હવે આમાં એક ચોથો શબ્દ આવ્યો છે. તન મન અને ધન તો ખરું, પણ સાથે હવે નવી પેઢીનો શબ્દ છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી. તમારી બુદ્ધિ દ્વારા પણ તમે સત્સંગની બહુ મોટી સેવા કરી શકો અને આનું પ્રત્યક્ષ પ્રમાણ છે. પોતાની બુદ્ધિનો ખૂબ સુંદર સદુપયોગ કરી આવું સુંદર નિર્માણ કર્યું છે. સર્વે સંતો ભક્તોને ખૂબ 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 ધન્યવાદ. સાથે ભક્તજનો આપ સૌને અત્યારે એક નાનકડું પેમ્પલેટ સભામાં આપવામાં આવ્યું છે. કાળુપુર મંદિર દ્વારા હવે સમય બધો ટેકનોલોજીનો છે, એટલે મહારાષ્ટ્રી પણ ટેકનોલોજીને બહુ આગ્રહવાળા છે કે આપણા નવી પેઢીની નવી ટેકનોલોજી સત્સંગમાં વધુ ને વધુ ઉપયોગ થાય, એટલા માટે કાળુપુર મંદિર દ્વારા આ ખૂબ સુંદર એક યુટ્યુબ ચેનલ છે, ફેસબુક પણ છે, સાથે સાથે વોટ્સઅપ પણ એક નંબર છે. એ નંબરમાં આપ રજીસ્ટર થશો એટલે પછી નરનારાયણ દેવના રોજ દર્શન આપને ઘેર બેઠા પ્રાપ્ત થશે. નવા જે પણ કંઈ આયોજનો થતા હશે એનું પણ આપણને ઘેર બેઠા માહિતી મળશે. એ માટેની વિગત આપ સૌને અહીંયા પેમ્પલેટના રૂપમાં આપવામાં આવી છે. એના દ્વારા પણ આપ સૌ કાળુપુર મંદિર સાથે જેટલું વિશેષ રીતે જોડાઈ શકાય, વોટ્સઅપ હોય, યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ટ્વિટર હોય કે સ્નેપચેટ હોય કે સાઉન્ડ ક્લાઉડ હોય, આ બધું એમાં જોડાજો. ઘેર બેઠા આપણા બધા જ કીર્તનો, બધી કથા વાર્તા અને દર્શન આપણને સૌને સહેજે સહેજે પ્રાપ્ત થશે.
આ બંને કાર્યોને આપણે અહીંયા સમાપન કરી અને હવે હું વિનંતી કરીશ ભુજ મંદિરથી પધારેલા પૂજ્ય નારાયણ મુનિદાસજી સ્વામી ભુજ મંદિરના કોઠારી સ્વામી અહીંયા પધારશે અને ટૂંકમાં જ પોતાની શુભકામનાઓ વ્યક્ત કરશે. પૂજ્ય નારાયણ મુનિ સ્વામી ભુજ મંદિર કોઠારી શ્રી. ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, ભરતખંડના રાજા અને આપણા ઉપાસ્ય દેવ નરનારાયણ દેવ, આજના દિવસે પૂજ્યપાદ મહારાજ શ્રીના પ્રાગટ્ય મહોત્સવને ઉજવવા માટે ભેળા થયા છીએ ત્યારે સૌ પ્રથમ ભુજ મંદિરથી ભુજ મંદિરના મહંત સ્વામી સદગુરુ સ્વામી ધર્મનંદનદાસ સ્વામી, સદગુરુ સ્વામી પ્રેમપ્રકાશદાસ સ્વામી અને પાર્ષદવર્ય જાદવજી ભગત, આ ત્રણ વડીલ સંતોએ અમે જ્યારે સ્વામી પાસે રજા લેવા ગયા ત્યારે સ્વામીએ કહ્યું કે અમારી વતીથી ખૂબ ખૂબ પૂજ્ય મહારાજ શ્રીના ચરણોમાં શુભકામના વ્યક્ત કરજો. અમે સાથે નથી આવી શક્યા પણ નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરશું કે બાપજીના ખૂબ દીર્ઘ આયુષ્ય આપે, આરોગ્ય આપે અને દિન પ્રતિદિન સત્સંગની સેવા કરતા વધારે ને વધારે સેવા કરી શકે એવી ભગવાન સ્વામિનારાયણના શ્રી ચરણોમાં પ્રાર્થના કરશું. તો આ અમારા વડીલ સંતો અને સાજુએ ભુજ મંદિર મહારાજ શ્રીના ચરણોમાં સાથે જ છે. આજના દિવસે હું શું કહું વાલા ભક્તો, આપણા તો ગુરુ છે અને ગુરુના ચરણોમાં આજે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને નરનારાયણ દેવ તો ભરતખંડના રાજા અને નરનારાયણ દેવના ગાદીપતિ એટલે ભરતખંડના ગાદીપતિ એવા આપણા આચાર્ય મહારાજના ચરણોમાં વંદન કરીએ કે અમારા ઉપર રાજી રહેજો અને ભગવાન સ્વામિનારાયણ ને એમનો જે શુભ સંદેશ એ તમારા વતે ખૂબ ખૂબ ફેલાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય સ્વામી. કાળુપુર મંદિર દ્વારા જ્યારે આવી સુંદર ટેકનોલોજી દ્વારા લાઈવ ટેલિકાસ્ટનું સુંદર વ્યવસ્થા જ્યારે મંદિરથી જ થઈ છે ત્યારે અહીંયા ઘણી મોટી સંખ્યામાં ધામોધામ દેશોદેશથી બધા સંતો પધાર્યા છે. સર્વે સંતોને પણ જાણ સારું એક પ્રાર્થના છે કે આપણા મંદિરમાં કોઈ પણ ઉત્સવ હોય, સમયો હોય, કથા વાર્તા હોય તો એનું લાઈવ ટેલિકાસ્ટ અહીંયા કાળુપુર મંદિરથી જ સુંદર રીતે આયોજન કરીને ગોઠવી આપવામાં આવશે. તમારે ખાલી ત્યાં એક ઇન્ટરનેટની સુવિધા કરવાની રહેશે, બીજું બધું કોમ્પ્યુટરથી માંડીને જેટલું પણ હાર્ડવેર જોઈએ એ બધું આપણે કાળુપુર મંદિરે જ વસાવ્યું છે. કાળુપુર મંદિરથી જ તમને ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે. તો સૌ સંતો પણ આમાં ખાસ જોડાજો જેથી દેશ વિદેશમાં વસતા સર્વે ભક્તોને આપણા ગામમાં મંદિરમાં જે પણ સારા ઉત્સવ સમય થતા હોય એનો સહેજે સહેજે એમને પણ લાભ મળે એવી સર્વે સંતોને પણ પ્રાર્થના. સંતોની ભક્તજનો જ્યારે આવી સુંદર શબ્દ સરવાણી પોતાની ભાવનાના પુષ્પો મહારાષ્ટ્રીના ચરણોમાં સંતો અર્પણ કરી રહ્યા છે ત્યારે એ જ સરવાણીને આગળ વધારતા હું વિનંતી કરીશ વડનગરથી પધારેલા વિદ્વાન વિદ્વતવર્ય પૂજ્ય નારાયણ વલ્લભ સ્વામી પધારશે અને ટૂંકમાં જ પોતાના મનની મનોકામનાઓ અહીંયા પ્રસ્તુત કરશે. પૂજ્ય નારાયણ વલ્લભ સ્વામી. કારુણ્ય પૂર્ણ મખિલા શ્રિત જીવ જાતતા પત્રયો પશમન પ્રથિત પ્રતાપમ આનંદ મૂર્તિ મમલમ સુખકારીશીલમ નારાયણમ ગુરુવરમ પ્રણમામ્ય હત્વમ. સભામાં મંચ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય મોટા મહારાજશ્રી શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રી, ભાવિ આચાર્ય પરમ પૂજ્ય લાલજી મહારાજશ્રી, ધામોધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સંતો, યજમાન પરિવારશ્રી અને તમામ વાલા ભક્તજનો, આજનો મંગલમય દિવસ એટલે વિજયાદશમી અને આપણા પરમ પૂજ્યપાદ ધર્મગુરુ એમનો પ્રાગટ્યોત્સવ એટલે 47મો, 4 + 6 = 10 થાય છે. વિજયાદશમી અને 10 એનો આંક બરાબર મળી જાય છે. સાથે સાથે તારીખ પણ 19 + 9 = 10 સોનામાં સુગંધ ભળે એવો દિવસ આપણને મળ્યો છે. સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, એમણે પધરાવેલા દેવ પણ સર્વોપરી છે. આ સભામાં બિરાજમાન અને સ્વામિનારાયણ ભગવાને આ ગાદી પર પ્રસ્થાપિત કરેલા આપણા ધર્મવંશી ધર્માચાર્ય પણ સર્વોપરી છે અને એમના દીક્ષિત આ સંતો પણ સર્વોપરી છે અને એના અનુયાયી ભક્તજનો પણ
सर्वोपरि छे। आवो अलौकिक लाभ अने आवो मोको अवसर ए अनंत जन्मना पुण्य उदय थाय त्यारे आ दर्शन मळे, आवा गुरु मळे अने आवी सभामां बेसवानो अने आवा नरनारायण देवने दर्शन करी सेवा करी राजी करवानो योग मळे। धर्मवंशी आचार्य महाराष्ट्रीनुं शरण छोड़ीने जीवात्मा गमे त्यां भटके પણ આપણા શાસ્ત્રો એમ કહે છે એ અક્ષરધામમાં જીવાત્મા પહોંચતો નથી, નથી ને નથી, એ તો આપણા શાસ્ત્રની પરિભાષામાં આપણા નંદ સંતોએ પણ લખ્યું, અને એટલે તો બહુ કૃપા કરી સ્વામિનારાયણ ભગવાને આ પદ એ આપ્યું છે ધર્મવંશીને, અને આ પદ ઉપર બિરાજમાન આપણા ધર્મગુરુ પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રી 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી આ દુનિયાની અંદર વિશ્વની અંદર ખૂબ દિગ્વિજય કરે, અને ભગવાન સ્વામિનારાયણ આ નરનારાયણ દેવ વડનગર નિવાસી શ્રી ઘનશ્યામ મહારાજ એમને ખૂબ આરોગ્ય પ્રદાન કરે, ખૂબ દીર્ઘાયુ બક્ષે અને ખૂબ આ સત્સંગનો વિકાસ પોતે કરે એવી કરબદ્ધ પ્રાર્થના કરી વિરમું છું। જય સ્વામિનારાયણ। ખૂબ ખૂબ આભાર પૂજ્ય નારાયણ વલ્લભ સ્વામી। ભક્તજનો, આજે પૂજ્ય મહારાષ્ટ્રનો જ્યારે જન્મોત્સવ છે ત્યારે વિદેશથી પણ ઘણી મોટી સંખ્યામાં ભક્તો આ સભામાં ઉપસ્થિત છે, પોતપોતાના મંદિરોના પ્રતિનિધિત્વ લઈને જ્યારે વિદેશથી પણ ઘણા બધા ભક્તો પધાર્યા છે, એમને પણ હવે હું આહુત કરીશ। આપણે છેલ્લે એટલે એમને રાખ્યા તક ટોળામાં ભળીને જાય ને, કીધું થોડાક મોડા લઈએ તો આખા મંદિરના પ્રતિનિધિ સ્વરૂપે એવો પણ અહીંયા મહારાષ્ટ્રીના ચરણોમાં પોતાની શુભકામનાઓ પાઠવશે। કેન્યાના તાબા મંદિરના ટ્રસ્ટીશ્રી અમારે વાલજીભાઈ કરશન હિરાણી, આવો વાલા બાપા પૂજ્યપાદ મહારાષ્ટ્રીના શ્રી ચરણોમાં પોતાની શુભકામનાઓ પાઠવશે। સાથે ભીમજીભાઈ રાબડિયા સિડનીથી પધાર્યા છે, આપ પણ પધારો। દિનેશભાઈ હિરજી ભોડિયા યુકેથી પધાર્યા છે, આવો પધારો। ભાવેશભાઈ કાંતિ હલાઈ યુકે, આવો પધારો। ખુશાલભાઈ રવજી હિરાણી, આવો પધારો। નામમાં કદાચ ભૂલ હોય તો માફ કરજો, કુશાલભાઈ હિરાણી આવો પધારો। અશોકભાઈ નારાયણભાઈ પટેલ યુકે, આવો પધારો। અશ્વિનભાઈ રામજી વેકરિયા કેન્યા, આવો પધારો। કલ્યાણભાઈ હરજી રાબડિયા કેન્યા, આવો પધારો। અને કાંતિલાલ માવજી રાબડિયા કેન્યા, આ સર્વે ભક્તોને વિનંતી કરીશ સત્વરે અહીંયા પધારશે અને મહારાષ્ટ્રના શ્રી ચરણોમાં પોતાની શુભકામનાઓ અહીંયા પાઠવશે। હરિભક્તોના દોરને આપણે આગળ વધારતા રહીશું, પણ એ પહેલાં હું હવે વિનંતી કરું મૂળી મંદિરના માજી મહંત સ્વામી પૂજ્ય નાણાપ્રસાદદાસજી સ્વામી અહીંયા પધારશે અને પોતાના હૃદયની શુભ ભાવનાઓ પૂજ્યપાદ મહારાષ્ટ્રીના ચરણોમાં અર્પણ કરશે। પધારો પૂજ્ય નાણાપ્રસાદ સ્વામી મૂળી। ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજશ્રી, પૂજ્યવાદ મોટા મહારાજશ્રી, ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રી, અમદાવાદ મંદિરના મહંત સ્વામી, વડીલ વંદીના સંતો, વાલા ભક્તજનો, સમાજની અંદર દરેકને એક મોટી ચિંતા હોય છે કે જીવનમાં ગુરુ કરવા અનિવાર્ય હોય છે અને કોને ગુરુ કરવા એ માટે બહુ મોટી મથામણ ચાલતી હોય છે, કદાચ ઓળખવામાં નક્કી કરવામાં કંઈક થાપ ખાઈ જવાય ને તો બહુ મોટી મુશ્કેલી સર્જાતી હોય છે। ભગવાન સ્વામિનારાયણે એટલી બધી દયા કરી છે કે આ સત્સંગ સમાજને પછી ત્યાગી હોય, ગ્રસ્ત હોય, કોઈ પણ હોય, એને ક્યાંય ગુરુ ગોતવા જવાની જરૂર નથી। સ્વામિનારાયણ ભગવાને જાતે નક્કી કરીને આપણા ગુરુ કોણ છે એ આપણને બતાવ્યું છે। સારા એ સત્સંગ સમાજમાં આચાર્ય મહારાજશ્રી એ સત્સંગ સમાજના જે કંઈ નાના મોટા ભક્તો છે એના ગુરુ પ્રણાને વિશે સ્થાપન કર્યા છે। જીવનની અંદર ગુરુ વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે, એનો મહિમા ગમે એટલો સમજીએ તોય પાર પમાતો નથી।
આજના દિવસે નાના દેવના ચરણોની અંદર ભગવાન સ્વામીના ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે પરમ પૂજ્ય બાદ આચાર્ય મહારાજશ્રીના 46મા પ્રાગટ્ય દિવસની અંદર આચાર્ય મહારાજશ્રીના ચરણોની અંદર પ્રાર્થના કરીએ કે આ સત્સંગ સમાજને જે દર્શન આશીર્વાદનું સુખ આપો છો એ સુખ અવિરત મળતું રહે એવા નાના દેવના ચરણદેવ પ્રાર્થના કરીને વિરમું છું. ખૂબ ખૂબ આભાર પૂજ્ય નારાયણસ્વામી. ભક્તજનો, મેં હમણાં જ કહ્યું તેમ નવા નવા મંદિરોની સરવાણી નિરંતર ચાલુ છે. શ્રી સ્વામિનારાયણ મંદિર પોરડા તાલુકો કઠલાલ, એનો નવું સુંદર મંદિર તૈયાર થયું છે અને એનો ભવ્યાતિ ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 4-10 ફેબ્રુઆરી 2019ના રોજ એનું સુંદર આયોજન કર્યું છે. એમાં પણ સર્વે ભક્તોને પધારવા તેમના આયોજક એવા પૂજ્ય ધર્મ સ્વરૂપ સ્વામી કાંકરિયા મંદિરના મહંત સ્વામી, જેમણે સુંદર મંદિરનું નિર્માણ કાર્ય કર્યું છે, સર્વે સત્સંગ સમુદાયને આમંત્રણ પાઠવે છે આપ સર્વે ત્યાં પધારજો. એવો ને એવો સૌથી નજીક હમણાં થોડાક દિવસોમાં બહુ સુંદર ઉત્સવ આવી રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ દંડાવ્ય દેશમાં ઉત્તર ગુજરાતમાં ગામો ગામ સત્સંગ માટે ખૂબ ફર્યા એવા ભગવાન સ્વામિનારાયણ ઉત્તર ગુજરાતનું સત્સંગનું ખૂબ આગળ પડતું ગામ એવું બાલવા ગામે ભગવાન સ્વામિનારાયણથી 200 વર્ષ પહેલાં પ્રથમવાર પધારેલા ભગવાન શ્રીહરિ બાલવા પધાર્યા એને 200 વર્ષ પૂર્ણ થયા છે. ભગવાન સ્વામિનારાયણ પહેલીવાર ગામમાં પધાર્યા અને એ વાતને જ્યારે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે એ ભગવાન શ્રીહરિના બાલવા આગમનના 200 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ત્યાં ભવ્ય અને દિવ્ય દ્વિશતાબ્દી મહોત્સવનું સુંદર આયોજન 26-28 ઓક્ટોબર હવે જ થોડા દિવસની જ વાર છે, 26-28 ઓક્ટોબર બાલવા ગામે ખૂબ સુંદર ભવ્ય અને દિવ્ય આ મહોત્સવનું આયોજન કરેલ છે. તો એ સમગ્ર સંતો અને બાલવા ગામ વતી, બાલવા ગામના સર્વે ભક્તો વતી, ઉત્સવના મુખ્ય આયોજક એવા સિદ્ધપુર મંદિરના મહંત સ્વામી પૂજ્ય વિષ્ણુ સ્વામી પણ સર્વે સંતો સર્વે ભક્તોને પણ દેશ વિદેશમાં રહેતા સૌ ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવે છે. 26-28મી પદયાત્રા છે બાપજી, ઓક્ટોબર. હા, એ બાલવાના આ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ જ્યારે પ્રથમવાર બાલવા માણક પર અશ્વાર થઈને પધાર્યા હતા એ સ્મૃતિમાં પૂજ્યપાદ મહારાષ્ટ્રી વાસણિયા મહાદેવ ઉનાવા ત્યાંથી બાલવા સુધી સ્વયં જાતે પદયાત્રાના રૂપમાં મહારાષ્ટ્રી જશે. ત્યાં પ્રસાદીનો કૂવો છે, પ્રસાદીના કૂવા સુધી મહારાષ્ટ્રી સ્વયં પદયાત્રાના રૂપમાં જવાના છે. આપણે સૌ સંતો ભક્તો પણ એમાં ખૂબ આગ્રહથી પ્રેમથી શ્રદ્ધાથી જોડાવા માટે મહંત સ્વામી વિષ્ણુ સ્વામીનું પણ આપ સર્વેને ભાવભર્યું પ્રેમભર્યું આમંત્રણ છે. ભક્તજનો, આપણે ઘણા બધા ભક્તોને અહીંયા યાદ કરીએ છીએ એ રીતે કાળુપુર મંદિર નિરંતર જેવો તનમંદનથી સમર્પિત થઈ અને સેવા કરે છે એવા આહુત કરીશ. પરમભક્તિ શ્યામભાઈ ઝાલા, આવો પધારો પૂજ્યપાદ મહારાષ્ટ્રીના શ્રી ચરણોમાં, આજના પવિત્ર દિવસે આપની શુભ ભાવનાઓ અર્પણ કરશે. શ્યામભાઈ, જતીનભાઈ, અર્જુનભાઈ સોની, કૌશિકભાઈ નરોડા NNDYM, પ્રદીપભાઈ સોનારડા અને ચિરંજીવીભાઈ બાલવા, આટલા ભક્તજનો અહીંયા પધારશે. સામત્રાથી બાપા પધાર્યા છે એમને પણ વિનંતી કરીશ, એવો પણ અહીંયા પધારશે અને પૂજ્યપાદ મહારાષ્ટ્રીના શ્રી ચરણોમાં પોતાની શુભ ભાવનાઓ વ્યક્ત કરશે. હવે હું સંતોના શબ્દ પુષ્પના દોરને આગળ વધારીશ, વિનંતી કરીશ અંજાર મંદિરના મહંત સ્વામી પૂજ્ય દેવપ્રકાશદાસજીને અહીંયા પધારશે અને સમયોચિત પોતાની શુભ ભાવનાઓ અહીંયા વ્યક્ત કરશે. પધારો પૂજ્ય દેવસ્વામી. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તેમજ આપના સૌના ગુરુ 1008 કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, મોટા મહારાજશ્રી તેમજ ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રી તેમજ અમદાવાદ મંદિરના મહંત સ્વામી, સમસ્ત સંત ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. ભક્તજનો, આજનો દિવસ અમારા માટે અને તમારા માટે બહુ ભાગ્યનો દિવસ છે કે આપણા સમગ્ર સત્સંગના ગુરુસ્થાને બિરાજમાન આચાર્ય મહારાજશ્રીના જન્મ દિવસ નિમિત્તે ભક્તો આપણે એકત્રિત થયા છીએ. આપણે આજના દિવસે આશીર્વાદ ના આપવાના હોય, આપણે ધર્મગુરુ પાસે આપણે આશીર્વાદ લેવાના હોય, પણ ભક્તજનો જે આ
આપણા કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ભક્તો એમની સાથે તો મારો નજીકથી નાતો છે, નજીકથી હું ઓળખું છું, પણ આ સત્સંગમાં ને સત્સંગ માટે જે મારા શ્રીએ કમર કસી છે ભક્તો, આપણે પણ થાકી જતા હોઈએ છીએ, પણ મને ખ્યાલ છે જ્યારે ભોજ મંદિરના મહંત સ્વામી ગમે ત્યારે મારા શ્રીને આમંત્રણ આપે ત્યારે કચ્છ માટે ભક્તો ક્યારે આચાર્ય મારા શ્રીએ ક્યારે ના નથી પાડી ભક્તો. આજે 500 કિલોમીટર ઉપર જ્યારે મહંત સ્વામી એક દિવસ માટે આમંત્રણ આપે ત્યારે પણ ક્યારે ના નથી પાડી. ભક્તજનો, આપણા ઉપર નરનારાયણ દેવની ખૂબ અસીમ કૃપા છે. આપણે આવું ધર્મકુટ ભક્તો અમદાવાદ દેશને ભક્તો મળ્યું બહુ આપણા અમદાવાદ દેશના મોટા ભાગ્ય છે. ને આજના દિવસે એ પણ હું યાદ કરીશ કે 5 વર્ષ પહેલાં મોટા મારા શ્રીનો જે જન્મદિવસ ઉજવ્યો હતો અમે માંડવીની અંદર ભક્તો, તો માંડવીના પણ મોટા ભાગ્ય છે કે આજનો જે જન્મદિવસ છે ભક્તો એમના જજમાન જે સાંગજોગીભાઈ કાનભાઈ ભાઈ છે, અને મોટા મહારાષ્ટ્રનો જે દિવસે અમે જન્મોત્સવ માંડવી ઉજવ્યો તે દિવસે પણ આ કાનભાઈ ફઈનો જ આગ્રહ હતા ભક્તો. તો માંડવીના આવા સાંગજોગી બહેનો, સમગ્ર સાંગજોગી બહેનો કચ્છથી પણ વધાર્યા છે, માંડવીના ભક્તો પણ વધાર્યા છે. તો આજના દિવસે નરનારાયણ દેવના ચરણમાં એવી પ્રાર્થના કરીએ ભક્તો, જેવી આ આપના ઉપર નરનારાયણ દેવની અમે દ્રષ્ટિ છે એમ તમામ ભક્તો ઉપર, સંતો ઉપર, આચાર્ય મહારાજ શ્રી ધર્મકુળની આપનો પણ દ્રષ્ટિ રહે, એ જ આજના દિવસે નરનારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરી વિનમ છું. અસ્તુ તમામ ભક્તોને અમારા જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય દેવસ્વામી. ભક્તજનો, ઉત્સવોની પરંપરા તો જાણે અવિરત ચાલુ છે. ભગવાન સ્વામિનારાયણ અનેક ગામોમાં ફરી અને ગામને પ્રસાદીભૂત કરેલા. સદગુરુ આનંદાનંદ સ્વામી બાંધેલો ગોળ અને નરનારાયણ દેવનો બહુ આગળ પડતો એટલે મારે નવું ગોળ ને ત્યાંનો સત્સંગ ખૂબ રંગે ચંગે શોભી રહ્યો છે. એવું નવું ગોળનું જુંડાલ ગામ, જુંડાલ મંદિરમાં પણ બહુ જૂનું મંદિર હતું, એ મંદિર આખું પુનઃ નવેસરથી બાંધી જીર્ણોદ્ધાર કરી સુંદર મંદિરનું કારણ્ય, દર્શનીય મંદિર જુંડાલ ગામના ભક્તોએ સુંદર તૈયાર કર્યું છે. ત્યારે એ મંદિરમાં પણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 14 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી છે. દેશ વિદેશના તમામ ભક્તોને સંતોને ફરી આયોજક સ્વામી અમારે રાજુ સ્વામી સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવે છે. કંકોત્રી આવશે ત્યારે તો બધાને ખૂબ ખૂબ ભાવભરી કંકોત્રી મોકલશે, પણ અત્યારે સર્વે ભક્તો સંતોને જુંડાલ ગામના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પણ ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે. ભક્તજનો, હવે હું આહુત કરીશ. પૂજ્ય રઘુવીર સ્વામી પધાર્યા છે, સોકલીથી અહીંયા પધારશે અને પોતાના હૃદયની મનોભાવનાઓ અહીંયા શબ્દના સ્વરૂપમાં પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રીના શ્રીચરણોમાં અર્પણ કરશે. પધારો પૂજ્ય રઘુવીર સ્વામી. અવતીર્ય નિજાક્ષરાત પરામ દિહમૂર્ત્યાં બદરી વને સ્થિતઃ ભુવિ ભારત જીવ શરમણે નર નારાયણ દેવ પાહિ મામ. પરમ કૃપાળુ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન શ્રી નરનારાયણ દેવ તેમજ નરનારાયણ દેવના સાનિધ્યમાં આપણા પરમ પૂજ્યપાદ ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય મોટા મહારાજ શ્રી તેમજ પૂજ્ય લાલ મહારાજ શ્રી, અમદાવાદ મંદિરના મહંત સ્વામી, ધામોધામથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સર્વે સંતો, ભુજ મંદિરથી પધારેલા બ્રહ્મનિષ્ઠ સર્વે સંતો, માંડવી મંદિરના મહંત સ્વામી તેમજ અમદાવાદ તેમજ આજુબાજુ બહાર ગામથી પધારેલા સર્વે શ્રીજી મહારાજના લાડીલા ભક્તજનો, અને આજના આ વિજયાદશમી ઉત્સવ પૂજ્ય આચાર્ય મહારાજના જન્મજયંતિ ઉત્સવના યજમાન શ્રી સર્વે પરિવારજનો, પ્રથમ તો સ્વામિનારાયણ ભગવાને અને નરનારાયણ દેવે આપણા ઉપર એવી કૃપા કરી કે આપણે પૂજ્ય આચાર્ય મહારાજનો જન્મદિવસ યાદ રાખવો ન પડે. વિજયાદશમી એટલે વિજય ઉત્સવ, એ સહેજે સહેજે યાદ આવી જાય
અને એની સાથે સાથે આપણને એ ભાવ પણ પ્રગટ થાય કે વિજયાદશમીના દિવસે આપણે આ મહામહોત્સવ છે ને એની રાહ જોઈએ અને જઈશું એટલે દર્શન થશે. આચાર્ય મહારાજશ્રીના, નરનારાયણ દેવના, મોટા બાપજીના, લાલ મહારાજના, સંતોના આપણને દર્શન થશે ને આવા ભક્ત સમુદાયના દર્શન થશે. આ લાભ આપણને મળશે એ કાયમ માટે નિશ્ચિત થઈ ગયું છે. આપણા માટે મોટી ધન્ય ભાગ્યની વાત છે. અને ઘણા વર્ષો સુધી તો બહાર અનેક ગામડાઓના સેન્ટરોમાં આપણો આ ઉત્સવ, વિજયાદશમી ઉત્સવ ઉજવાતો હતો, પરંતુ આચાર્ય મહારાજશ્રીએ એવો મનમાં સંકલ્પ કર્યો કે આપણો આ વિજયાદશમી ઉત્સવ છે ને એ તો નરનારાયણ દેવના ચરણકમળમાં અને સાનિધ્યમાં જ ઉજવાય, અને એ દર્શનનો લાભ આપણને આજે મળી રહ્યો છે. કચ્છના હરિભક્તો, ચાહે ભુજ હોય, માંડવી હોય, અંજાર હોય, સમગ્ર કચ્છની વાત કરીએ ને તો આપણા જેટલા સ્વામિનારાયણ ભગવાને જાતે સ્વયં મૂર્તિ પધરાવીને જે મંદિરો કર્યા છે એમાં સૌ પ્રથમ અમદાવાદ નરનારાયણ દેવ પધરાવીને આપણને આ નરનારાયણ દેવની ભેટ અને આપણને એ પ્રગટ નરનારાયણ દેવના અખંડ દર્શન એ આપ્યા છે. અને એવા જે કચ્છના હરિભક્તો એ આપણા જ્યારે જ્યારે ઉત્સવ હોય ને ત્યારે કચ્છ અગ્રેસર હોય, મોખરે હોય, અને તન મન અને ધન એ સેવા એ કચ્છના હરિભક્તોએ શિરોધાર્ય કરી સ્વીકારી લીધી છે. અને વર્ષો પહેલાં જ્યારે કચ્છની પરિસ્થિતિ આપણે 50 વર્ષ પહેલાંના વડીલો પાસેથી જ્યારે કચ્છની પરિસ્થિતિ જાણીએ ને તો આપણને ખબર પડે, પણ આ કચ્છના ભક્તોએ, સંતોએ આશીર્વાદ આપ્યા અને નરનારાયણ દેવનો, ભુજ નરનારાયણ દેવનો રાજીપો થયો અને એમની તપશ્ચર્યા ફળીને ત્યારે આજે કચ્છના ભક્તજનો છે ને એ અગ્રેસર રહીને બધે તન મન અને ધનથી સેવા કરી શકે છે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય મોટા મહારાજ શ્રી, લાલ મહારાજ શ્રી અને સંતોના દર્શન કરી અને આજે આ ભક્ત સમુદાય ખૂબ પાવન થયા છે. શ્રી નરનારાયણ દેવના ચરણકમળમાં પ્રાર્થના કરીએ કે આવા ને આવા ઉત્સવો ઉજવાય અને આચાર્ય મહારાજ શ્રી વર્ષો સુધી આ સત્સંગની તન મનથી સેવા કરી અને આપણા ઉપર આશીર્વાદ એ વરસાવતા રહે, એ જ આજના દિવસે નરનારાયણ દેવ એમની દીર્ઘ આયુષ્ય, એ સુંદર એમનું શરીર સ્વાસ્થ્ય રહે એ પ્રાર્થના સાથે વિરમું છું. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય રઘુસ્વામી. ભક્તજનો, કેટલાક આગેવાન ભક્તોને પુનઃ આહુત કરીશ. એચકે ટ્રાવેલ્સવાળા હરજીભાઈ આવો પધારો, પટેલ ટ્રાવેલ્સવાળા મેઘજીભાઈ આપ પણ આવો પધારો, લાલજીભાઈ શ્રીરી ટ્રાવેલ્સ આપ પણ પધારો, ખીમજીભાઈ અને જીતેશભાઈ સહજાનંદ ટ્રાવેલ્સ આપ પણ પધારો, અને મારા ભાઈ શ્રી પ્રવીણભાઈ નસીત, આપણા કાળુપુર મંદિરની એન્જિનિયરની ખૂબ ખૂબ સેવા જેવો બંને ભાઈઓ કરે છે એવા પ્રવીણભાઈ નરસિંહભાઈ, એ પણ જો સભામાં હોય તો અહીંયા સત્વરે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીનું આજના પવિત્ર દિવસે સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવા માટે પધારે. હવે હું વિનંતી કરીશ સંતોની સરવાણીમાં માંડવી મંદિરના મહંત સ્વામી પૂજ્ય કેશવજીવન સ્વામી અહીંયા પધારશે અને ટૂંકમાં જ પોતાના મનની મનોભાવનાઓને અહીંયા વ્યક્ત કરશે. પધારો પૂજ્ય કેશવજીવન સ્વામી માંડવી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, નરનારાયણ દેવ, પરમ પૂજ્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, મોટા મહારાજ, લાલ મહારાજ, યજમાનશ્રીઓ, સમગ્ર ભક્તજનો, આજે આનંદનો દિવસ છે. આપના ગુરુપદ ઉપર રહેલા એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, એમનો જન્મદિવસ 46મો, જે આચાર્ય મહારાજ આજ આપણે જોઈ શકીએ છીએ કે સત્સંગને માટે શું કરી રહેલા છે. તો એ મહારાજનો 46મો જન્મ ઉત્સવ ઉજવવાનો જેને કચ્છને ફાળે લાભ મળ્યો છે, તો ખરેખર કચ્છમાં માંડવી અમારું ખારું પાણી કહેવાય. અને માંડવીના સાંગજોગીભાઈ જે કાનભાઈ અને એની સાથે
આ ઉપમા અને મા સતનભાઈ એ બેને બંને બહેનો માંડવી મંદિરના વંદરાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ જે અયોધ્યા પ્રસાદમાં જે પધરાવેલા એની સેવામાં જો માંડવી તળના પટેલમાંથી જો બહેનો થયા હોય તો પહેલાં રતનભાઈ અને કાનભાઈ થયા છે, તો એ પહેલાં જે શાંકજોગીભાઈ માંડવીના થયા અને અત્યારે 34 થી 35 ભાઈઓ છે, તો એ પૈકીના જે આ કાનભાઈ એમનો સંકલ્પ હતો, અમને પણ વાત કરી કે અમારો આ સંકલ્પ છે, તો મહાન સમ્યક સંતોએ કહ્યું કે સારામાં સારો, તો ખરેખર આનંદની વાત છે કે આટલા બધા હરિભક્તોને સાથે લઈ અને આ કચ્છના હરિભક્તો અને કાનભાઈ ભાઈ આ જન્મ 6/46 ઉજવ્યો, બસ એ જ આનંદ છે. ભગવાનને વિશેષ પ્રાર્થના કરીએ. અને અમે જ્યારે માંડવીથી નીકળ્યા તે વખતે માંડવી મંદિરમાં રહેલા અમારા મનના વયોવૃદ્ધ સંત જન 96 વર્ષ જેની ઉંમર થઈ ગઈ છે એ સ્વામી અમને પ્રાર્થના કરી કે જાઓ છો તો મહારાજને પ્રાર્થના કરજો, જેને 5-5 પેઢી જોઈ છે, વાસ્તુ પ્રસાદજી મહારાજથી કરીને વજેન્દ્ર પ્રસાદજી મહારાજ સુધી જેના દર્શન કરેલા છે એવા સંતે ભગવાનને પ્રાર્થના કરી છે કે અમે ભગવાનને પ્રાર્થના કરું છું કે જેટલી મારી આયુષ છે એટલી આયુષ આપના આચાર્ય મહારાજને ભગવાન આપે, બસ એ જ પ્રાર્થના. જેને જેના દાદાએ પધરાવેલો અયોધ્યા પ્રસાદજી મહારાજ વંદરાવન વિહારી કૃષ્ણ મહારાજ નન્નાળ દેવ અને મોટા સંતો તેને સહિત પ્રાર્થના કરીએ છીએ, જે મહારાજમાં જોમ છે શક્તિ છે વિશેષ શક્તિ અને બળ આપે અને આપના મનોદ પૂર્ણ કરે. અને મારાનો એવો સ્વભાવ છે કે ક્યારેય પણ ના પણ નથી, ઘણી વખત અમે જોયું છે અમેરિકાથી ઉપડે છે ભુજમાં આવીને સ્નાન કરીને ત્યાં ભોજન લે, આટલી તકલીફ પણ આપના માટે વેઠે છે, તો સત્સંગને માટે તો વિશેષ ભગવાનને પ્રાર્થના કરી કે શક્તિ અને બળ અને ઓજસ આપે, બસ જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય સ્વામી. ભક્તજનો, આપણી સભામાં સ્ટાર એક્સપોર્ટવાળા મહેશભાઈ પધાર્યા છે, હું એમને આહુત કરીશ. અહીંયા પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી પાસે પધારે અને આજના પવિત્ર દિવસે પોતાની શુભકામનાઓ પુષ્પમાળા અને પૂજન દ્વારા અહીંયા મહારાજશ્રીના ચરણોમાં અર્પણ કરશે. પધારો ભાઈ શ્રી મહેશભાઈ, સ્ટાર એક્સપોર્ટ. આપણે ગર્વ સ્વામિનારાયણ ચેનલ દ્વારા આ સમગ્ર ઉત્સવનું લાઈવ ટેલિકાસ્ટ છે, રાત્રે 9 વાગે ડી લાઈવ છે. એ ગર્વ ચેનલના પ્રતિનિધિ સ્વરૂપે ભાઈ શ્રી પારસભાઈ સભામાં ઉપસ્થિત છે, એમને આહુત કરીશ. પૂજ્યપાદ મહારાષ્ટ્રી પાસે આપ પધારો અને આશીર્વાદ પ્રાપ્ત કરો. સાથે અમારે ભાઈ શ્રી ભીમજીભાઈ રાબડિયા, એમને હું પુનઃ આહુત કરીશ. આપણે બોલાયા પણ ત્યારે સભામાં નહોતા, અહીંયા સભામાં અત્યારે આવ્યા છે, તો પધારો. પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રીને પુષ્પમાળા દ્વારા પોતાની શુભકામનાઓ પાઠવશે. ભક્તજનો, ઉત્સવોનો દોર નિરંતર ચાલુ છે. માણસાની બાજુમાં સોલૈયા કરીને ગામ છે. ભક્તજનો, મંદિરો જ્યાં નિર્માણ થાય ને ત્યાં બે પ્રકારના ગામો, એક ગામ એવું એક જ્યાં પહેલાં મંદિર હોય, માનો કે જુંડાલ હતું તો પહેલાં મંદિર હતું, જૂનું થયું તો આખું મંદિર નવું થયું. પણ કેટલાક ગામ એવા હોય કે જ્યાં સ્વામિનારાયણનું મંદિર જ ન હોય, નવો સત્સંગ થયો હોય અને નવું મંદિર થયું હોય. આ આપણા આપણને વિશેષ આનંદ થાય કે આપણા ભગવાન સ્વામિનારાયણનું ગામ સત્સંગીઓનું એક વધ્યું, એક નવું મંદિર થયું, એ ગામમાં ભજન થશે, ભક્તિ થશે અને ભક્તો માટે કલ્યાણનું એક નવું સદાવ્રત ખુલશે, એવું અમારું સોલૈયા ગામ. ત્યાં નૂતન સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય થયું છે. એનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 16 નવેમ્બર 2018 દિવસે છે. જેતલપુર મંદિરના પૂજ્ય પીપી સ્વામી દ્વારા ત્યાં મંદિરનું નિર્માણ કાર્ય થયું છે. એમના વતી પણ સમગ્ર સંતો ભક્તોને એ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા પણ ખૂબ ભાવભર્યું આમંત્રણ ગામના સર્વે ભક્તો ત્યાં આપણને સૌને પાઠવે છે. હવે હું સંત સરવાણીમાં વિનંતી કરીશ, કાંકરિયા મંદિરના મહંત સ્વામી પૂજ્ય વાસુદેવ સ્વામી અહીંયા પધારશે અને સમયોચિત આજની સભામાં પૂજ્યપાદ મહારાષ્ટ્રીના ચરણોમાં પોતાની શુભ ભાવનાઓ વ્યક્ત કરશે. પધારો પૂજ્ય વાસુદેવ સ્વામી કાંકરિયા. પૂજ્ય સ્વામી રસોડાની સેવામાં છે, તો હવે હું વિનંતી કરીશ, માણસા આપણું નવા મંદિરનું નિર્માણ કાર્ય ત્યાં ચાલુ છે, એવા માણસા નૂતન મંદિરના નિર્માણ કાર્ય જે થઈ રહ્યું છે ત્યાંના મહંત અમારા મિત્ર પૂજ્ય દેવ સ્વામી અહીંયા પધારશે અને આપણને સૌને આજના પ્રસંગે મહારાષ્ટ્રીના ચરણોમાં પોતાની શુભ ભાવનાઓ વ્યક્ત કરશે. પધારો પૂજ્ય દેવસ્વામી સ્વામિનારાયણ મંદિર માણસા.
પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં વંદન, પૂજ્ય મોટા મહારાજશ્રીના ચરણોમાં વંદન, પૂજ્ય લાલજી મહારાજના ચરણોમાં વંદન, સંત ચરણોમાં વંદન, આપ સર્વે હરિભક્તોને પ્રણામ. આપણા મહારાજશ્રી જેનો જન્મદિવસ આપણે સર્વે ઉજવી રહ્યા છીએ, એ મહારાજશ્રી બોલ્ડ અને કઠોર નિર્ણય લેવા માટે જાણીતા છે, અને એ પણ હસતા હસતા એવા નિર્ણય મહારાજશ્રી કરે છે. આપણને સર્વને આશ્ચર્ય થાય છે કે આવો નિર્ણય એક બુદ્ધિમાન પુરુષ જ કરી શકે, અને મહારાજશ્રીનું બ્રેન બહુ જોરદાર કામ કરે છે, કેમ કે એમણે જે સત્સંગની અંદર બદલાવો કર્યા છે અને જે જે નિર્ણયો કર્યા છે એ આપણે સર્વે અનુભવીએ છીએ. એમાં સંતો અને ભક્તો જે સત્સંગને બારીકીથી જોવે છે, જે સત્સંગને બારીકીથી નિહાળે છે, એને ખબર પડશે કે આપણા આચાર્ય મહારાજશ્રીના નિર્ણયો ભલે કઠોર હોય, ભલે બોલ્ડ હોય, પણ સત્સંગની જરૂરિયાત છે, આજની સમયની જરૂરિયાત છે. એ જરૂરિયાત પ્રમાણે આપણા આચાર્ય મહારાજશ્રી નિર્ણય કરે છે. ઘણી વખત એ બદલાવ આપણા માટે પચાવવા ઘણા કઠિન બને છે, પણ એ નિર્ણય પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી બહુ અગાઉના સમયનું એડવાન્સ વિચારે છે, આપણી ભવિષ્યની પેઢીનું વિચારે છે, કેમ કે આપણી જિંદગી તો હવે ઘણી બધી સમાપ્ત થઈ ગઈ છે અને થોડી બાકી છે, પણ આગળની પેઢી માટેનું શું. તો એવા આચાર્ય મહારાજશ્રીના નિર્ણયો એના સાક્ષી રૂપે કે એ જોવાનો અવસર મળ્યો છે કે હમણાં જ પૂજ્ય મહારાજશ્રીએ માણસાની અંદર પણ બહુ બોલ્ડ નિર્ણય કર્યો છે. આપ સૌને જણાવતા આનંદ પણ થાય છે, જ્યાં આપણું નરનારાયણ દેવનું કાલુપુર મંદિરથી બહુ મોટી જગ્યા સંપાદન થઈ છે ત્યાં મંદિર બનવાનું છે, અને મંદિર પણ એવું મંદિર કે જેની અંદર આપણને સર્વને આશ્ચર્ય થશે, કેમ કે એ મંદિરનું પ્લાનિંગ કે કેમ્પસનું પ્લાનિંગ, કેમ કે બહુ મોટી જગ્યા છે, એનું ખૂણે ખૂણાનું પ્લાનિંગ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ કર્યું છે, અને પોતે હાથમાં પેન અને પેપર લઈ અને દરેક વસ્તુ કઈ કઈ જગ્યાએ કઈ કઈ વસ્તુ થશે, કેવી રીતની થશે અને કેવી રીતે બનાવવું છે, એનો આખો રોડમેપ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ તૈયાર કર્યો છે. અને એમાં પણ સૌથી સારામાં સારું ડિસિઝન આપણને સર્વને પ્રભાવિત કરી શકે, સંતો બેઠા છે એને પણ એ શીખવાડી શકે એવો નિર્ણય કર્યો છે. એ નિર્ણય એ છે કે ઓછામાં ઓછા સમયમાં અને લો કોસ્ટની અંદર મંદિર નિર્માણ થાય એવો પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનો નિર્ણય. હરિભક્તો પાસે ધન પડ્યું છે, ઘણો બધો પૈસો પડ્યો છે, એનો મતલબ એ નથી કે એ પૈસાનો જેમ મન ફાવે એમ એનો વ્યય કરી શકીએ, અને એના ઘણા બધા રસ્તા પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી એ હરિભક્તની પૈસાના ઘણા સારા રસ્તા આપણને સર્વને ઇન્સ્પાયર કરે છે. જેમ આંગન છે, જે જરૂરિયાત છે આજના સમયની બહુ મોટી જરૂરિયાત છે, એ પણ આચાર્ય મહારાજશ્રી અને ગાદીવાળાશ્રીનો નિર્ણય છે. હમણાં જ આપણા સ્વામિનારાયણ મેગેઝિનના ટાઇટલ પેજ ઉપર આપણા પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના દીકરી અને આપણા સત્સંગના દીકરી જ્યારે કેરળ ફ્લડ આવ્યું અને બહુ મોટી આપત્તા આવી ત્યારે એ શ્રી રાજા હાથમાં ડોનેશનનું ડબલું લઈ અને એ રોડ ઉપર એ ડોનેશન લેવા માટે ઊભા હતા, જે આપણે સૌ અજાણ છીએ, પણ એ વાત આપણે સૌને ઇન્સ્પાયર કરે છે, પ્રેરણા આપે છે. એટલે આપણા આચાર્ય મહારાજશ્રી કઠોર અને બોલ્ડ નિર્ણય લેવા માટે જાણીતા છે, અને એ પણ હસતા હસતા આજના દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરી મારું વક્ત સમાપ્ત. ખૂબ ખૂબ આભાર પૂજ્ય દેવસ્વામી. હવે હું સમગ્ર સંત સભા વતી છેલ્લે કાંકરિયા મંદિરના મહંતસ્વામી પૂજ્ય વાસુદેવ સ્વામીની વિનંતી કરીશ, પધારશે અને પોતાની શુભકામનાઓ પાઠવશે. ત્યારબાદ આપણે મહારાષ્ટ્રનો 46મો જન્મોત્સવ છે ને, યજમાન પરિવારને ઈચ્છા હતી કે અમારે 46 કિલોની કેક લાવવી છે,
એટલા માટે બધાને પ્રસાદ મળે ને એવી એવી ઓકે બાપજીના આશીર્વચન પતે પછી છેલ્લે આપણે કેક કટિંગ કરીશું. વિનંતી કરીશ, પૂજ્ય વાસુદેવ સ્વામી પધારશે અને પોતાની શુભકામનાઓ વ્યક્ત કરશે. ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, આપણા સૌના હૃદય સમ્રાટ પ્રાણ પ્યારા પરમ પૂજ્યપાદ મોટા મહારાજશ્રી, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી, પરમ પૂજ્યપાદ લાલજી મહારાજશ્રી, અમદાવાદ કાલુપુર મંદિરના મહંત સ્વામી પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી, ભુજ મંદિરથી પધારેલા વડીલ બ્રહ્મનિષ્ઠ સર્વે સંતો, અમદાવાદ મૂળી અધિક ધામોથી પધારેલા સર્વે પૂજનીય બ્રહ્મનિષ્ઠ સંતો, પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના જન્મોત્સવના યજમાન શ્રીવા સાંખ્યોગી માતાઓ, કચ્છથી પધારેલા સર્વે ભાવિક ભક્તજનો, અન્ય ભગવાન શ્રીહરિના લાડીલા સર્વે ભાવિક ભક્તજનોને હૃદયથી જય સ્વામિનારાયણ. પૂર્વે સંતોએ આચાર્ય મહારાજશ્રીને વિશે ભાવનાઓ ઘણી બધી વ્યક્ત કરી. આપણે સૌએ એક જ લક્ષ્ય હંમેશને માટે મહારાજશ્રીની જે પ્રમાણે આજ્ઞા, મોટા મહારાજશ્રીની જે પ્રમાણે આજ્ઞા, એ રીતનું આપણું સૌનું લક્ષ્ય જ્યાં સુધી હશે કે આ નરનારાયણ દેવના થઈને આપણે રહીએ, મહારાજશ્રીના હર હંમેશને માટે એ જ આગ્રહ છે. અને આજે આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદ તો આપણે પ્રાપ્ત કરવાના જ છે, પણ એની સાથે સાથે જન્મોત્સવ નિમિત્તે જ્યારે આપણે બધાએ ભેગા થઈ દેશ વિદેશથી બધાએ ભક્તજનો ગામો ગામથી નગરો નગરથી શહેરે શહેરથી જ્યારે અહીંયા કાલુપુર નરનારાયણ દેવના પટાંગણમાં એકત્રિત થયા છીએ, ત્યારે આજે તો કદાચ આપણે આચાર્ય મહારાજશ્રીના જન્મોત્સવ નિમિત્તે બધાએ ભજન કર્યું હશે, પણ એક સંત તરીકે હું બધાએ ભક્તજનોને સંતોને કરબદ્ધ પ્રાર્થના કરું કે આવતીકાલે સવારની પ્રાતઃ પૂજાની અંદર ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં મનની વૃત્તિઓને જોડી અને વિશેષ એક એક માળા કરી અને મહારાજને પ્રાર્થના કરજો કે આપણા આચાર્ય મહારાજજીનું સ્વાસ્થ્ય આવું નાવું વિશેષ ને વિશેષ સારું રહે. જ્યાં સત્સંગની અંદર સંતોને સાથે લઈ અને જે ચાલી રહ્યા છે અને જે એમના હૃદયની અંદર નરનારાયણ દેવ પ્રત્યેનો જે ભાવ છે, એવો ને એવો ભાવ આપણા સૌના જીવનમાં પણ સદૈવને માટે રહે, એ નરનારાયણ દેવની અમીમય કૃપાદૃષ્ટિ આપણા સૌની ઉપર તો ઉતરેલી છે, પણ વિશેષ એ માળાના માધ્યમથી આપણે ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે. મારા ગુરુ પૂજ્ય ભંડારી સ્વામી જાનકી વલ્લભદાસજી સ્વામી તથા કાંકરિયા મંદિરના મહંત સ્વામી પૂજ્ય ધર્મ સ્વરૂપ સ્વામી વતી પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના 46મા જન્મોત્સવ પ્રસંગે શુભકામનાઓ અર્પણ કરી મારી વાણીને વિરામ અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય વાસુદેવ સ્વામી. ભક્તજનો, ઉત્સવોની ને મંદિરોની પરંપરા અવિરત વહેતી રહે છે. ઊંઝા બહેનોના પરમ પૂજ્ય ગાદીવાળાશ્રીના આશીર્વાદથી બહેનોના નૂતન મંદિર પંચવટી ઊંઝાનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 2-8 ફેબ્રુઆરી સુધી ત્યાં રાખેલ છે. એમાં પણ પધારવા સર્વે સંતોને સર્વે ભક્તોને ત્યાંના સાંખ્યોગી બહેનો એનું આયોજન સુંદર કરી રહ્યા છે. ગાદીવાળાની આજ્ઞાના આશીર્વાદથી ત્યાં સુંદર મંદિર નિર્માણ થયું છે. 2-8 ફેબ્રુઆરી ત્યાં પણ સૌને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. ભક્તજનો, સંતોના અને હરિભક્તોના ભાવનાના પુષ્પોને આપણે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના શ્રીચરણોમાં આપણે સૌએ અર્પણ કર્યા. ઘણા બધા સંતો અહીં ઉપસ્થિત છે, ઘણા બધા ભક્તો ઉપસ્થિત છે, ઘણા બધા સંતોના હૃદયમાં ખૂબ સારો ભાવ મહારાજશ્રી પ્રત્યે હોય, પણ સમયનો કાંટો આપણને બધાને બાંધી રહ્યો છે. સર્વે સંતોને બે હાથ જોડી ક્ષમા યાચના. આપણે સૌ મનોમન ભગવાન નરનારાયણ દેવ સ્વામિનારાયણના ચરણોમાં મહારાષ્ટ્રના સફળ અને દીર્ઘાયુ જીવન માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી અને હવે હું વિનંતી કરીશ પરમ પૂજ્યપાદ મોટા મહારાષ્ટ્રના શ્રીચરણોમાં આજના આ પવિત્ર મંગળ દિવસે પોતાના મનની ઉર્મિઓને અહીંયા આપણા સૌ સમક્ષ વહાવશે પરમ પૂજ્યપાદ મોટા મહારાષ્ટ્રે.
આદરણીય સંતો અને વાલા સત્સંગી બંધુઓ, આપણા સંપ્રદાયમાં ઘણા બધા ઉત્સવો ઉજવાય છે, સમયાઓ ઉજવાય છે. વિજયાદશમીનું ખાસ મહત્ત્વ આપણા સંપ્રદાયમાં બહુ હતું નહીં, પણ મહારાજ આપણે સાતમા આચાર્ય આપીને મહત્ત્વ વધારી દીધું છે. જ્યારે અંગ્રેજ સરકાર તરફથી ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ વખતે, અને આપણા મંદિર માટે જમીન ફાળવવામાં આવી, મહારાજને ઓફર કરી, તો મહારાજે પહેલી વાત કરી કે નરનારાયણદેવનો દસ્તાવેજ થતો હોય તો જ અમારે જમીન લેવી છે. પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીવાળાએ કહ્યું કે તો અમારી હકુમતમાં આવતું નથી, ત્યાંથી બ્રિટિશના એ વખતે રાણી વિક્ટોરિયા બંદર સુધી હતા, એમણે ત્યાંથી સંમતિ આવે તો જ જમીનનો દસ્તાવેજ થાય. તો કે મહારાજ તો કે અમારે નથી લેવી જમીન. પછી એ લોકોએ ત્યાં સંમતિ મંગાવીને અને નરનારાયણદેવનો દસ્તાવેજ કરાવીને મહારાજને જમીન અર્પણ કરી. આપણા સંપ્રદાયનો ઇતિહાસ કહે છે, એ જ આગ્રહ આચાર્યમાં જ રાખે છે અત્યારે પણ, કે નરનારાયણદેવનો દસ્તાવેજ થતો હોય તો જ અમને રસ છે, બાકી અમને કોઈ રસ નથી. ચોખ્ખી વાત. બીજી વાત કે ભુજના કાનભાઈ નામના પેલા રાબડિયા પરિવાર તરફથી આજે આ ઉત્સવનો એની જવાબદારી એમણે લીધી, એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. મહારાજે અને કંઈક જુદી જગ્યાઓએ જુદા જુદા દેવો પધરાવ્યા, કોઈ જગ્યાએ રાધારમણ દેવ, કોઈ જગ્યાએ લક્ષ્મીનારાયણ દેવ, કોઈ જગ્યાએ મુરલી મનોહર દેવ, વૃંદાવન વિહારી દેવ, પણ અમદાવાદ અને ભુજમાં મહારાજે નરનારાયણ દેવ પધરાવ્યા. બહુ વિચાર કરીને પધરાવ્યા છે, કારણ કે બે જગ્યાએ એક જ જય બોલાય એ મહારાજનો આશય હતો, એક સૂત્રતા રહે. એટલે મહારાજે અમદાવાદ ને ભુજ બંને જગ્યાએ નરનારાયણદેવ પધરાવ્યા છે. અને ભુજના સંતો સાથે ધર્મકુળને એટલો બધો લગાવ અમને યાદ છે, જૂના સંતો પાસે વાત સાંભળેલી, ક્યારે વાસુદેવજી મારા દાદા જ્યારે ધામમાં ગયા મુંબઈમાં, ત્યારે ધર્મકિશોર સ્વામી એમની બાજુમાં બેઠેલા. સ્વામીને કહ્યું કે સ્વામી અમારે બાજરાનો રોટલો ખાવો છે, તમે જમાડો. સ્વામી જાતે બનીને અને મહારાજને છેલ્લું ભોજન કરાવેલું છે. વળી પૂજ્ય બાપુજી સાથે જ્યારે જ્યારે કચ્છમાં મારે જવાનું થાય, એક પ્રસંગ મને યાદ છે કે બાપુજી એક ગામથી બીજે ગામ ગાડીમાં નીકળ્યા અમે, મુરલી મનોહર સ્વામીને બાપુજીએ કહ્યું કે સ્વામી મારી સાથે ગાડીમાં બેસી જાઓ. સ્વામી કહે મહારાજ પણ જોડ નથી ને, તો બાપુજી કે હું તમારી જોડમાં છું. સ્વામીને બેસાડી દીધા બાજુમાં જ. તો આ અત્યારે પણ પરંપરા એ ભુજના સંતો અને ભુજના હરિભક્તો નિભાવે છે, એ ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે. આચાર્ય મહારાજે ખૂબ સારા કાર્યો કર્યા છે અને હજી ઘણા બધા કરવાના છે. અને નરનારાયણદેવને એ જ પ્રાર્થના કે એમનું સ્વાસ્થ્ય સારું રહે, એમની જે ઈચ્છાઓ સારા સારા પ્રોજેક્ટ્સ નવા નવા દેશમાં અને વિદેશમાં એ શ્રીજી મહારાજ ભેગા ભળીને અને પરિપૂર્ણ કરે, એમને ખૂબ કીર્તિ યશ પ્રાપ્ત થાય એ, અને નરનારાયણદેવની ગાદીનો જય જયકાર દિગંત મથાયા કરે એ જ અભ્યર્થના. ખૂબ રૂડા આશીર્વાદ પરમ પૂજ્યપાદ મોટા મહારાષ્ટ્રીએ પાઠવ્યા. આપણે એક ખાલી એની કલ્પના જ કરી શકીએ કે આજે એમણે આશીર્વાદ બે રીતે પાઠવ્યા, એક તો પિતાની રીતે પણ અને એક અમદાવાદ ગાદીના ભૂતપૂર્વ આચાર્ય તરીકે પણ. બંને જવાબદારીની રીતે એમણે ખૂબ રૂડા આશીર્વાદ જ્યારે પૂજ્યપાદ મહારાષ્ટ્રીને પાઠવ્યા છે. ત્યારે હું ઘણા વર્ષોથી કહું છું કે અમદાવાદ દેશની ગાદી માત્ર અમદાવાદ દેશની જ નહીં પણ ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી
મૂળ બે ગાદીમાં આટલા વર્ષો પછી આપણે ભાગ્યશાળી છીએ કે એક સાથે ત્રણ સ્વરૂપના દર્શન આ સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં અત્યારે આપણને થઈ રહ્યા છે. વર્ષો સુધી આવા ત્રણેય સ્વરૂપના દર્શનનો લાવો ક્યારેય કોઈને મળ્યો નથી. આ નરનારાયણ દેવની પવિત્ર ગાદી ઉપર વર્ષોથી આપણને આ ત્રણ ત્રણ સ્વરૂપોના દર્શન થઈ રહ્યા છે. એવા જ હું હવે વિનંતી કરીશ પરમ પૂજ્યપાદ ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રીના ચરણોમાં આજના પવિત્ર દિવસે પોતાના અંતરની શુભકામનાઓ પાઠવશે પરમ પૂજ્યપાદ લાલજી મહારાજશ્રી. આદરણીય સંતો અને દેશ વિદેશ અને ગામોગામથી પધારેલા સર્વે હરિભક્તો, આજે આજના પવિત્ર દિવસે આપ બધાએ દેશથી વિદેશથી અનેક ગામડાઓથી ભુજથી ખાસ તો આટલી મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો મહારાષ્ટ્રીના જન્મદિવસના નિમિત્તે એમને શુભેચ્છા પાઠવા આપ બધાએ પધાર્યા છો એના વતી પપ્પાના જન્મદિવસ માટે આપ બધાએ પધાર્યા છો તો એ બધું ખૂબ ખૂબ ધન્યવાદ. ના દિવસે ખૂબ આનંદ થયો આપ બધાએને, ખાસ કરીને ભુજથી આટલી મોટી સંખ્યામાં સંતોને અને હરિભક્તોને જોઈને, કારણ કે એ બાજુ દરેક આપ બધાએ જાણો જ છો કે મારું આવવાનું ઓછું રહે છે, પણ સમય પ્રમાણે આપણે જરૂરથી જશું. પણ એક દીકરા તરીકે આજના દિવસે નરનાયણદેવના ચરણોમાં બસ એ જ પ્રાર્થના કે પપ્પાનું સ્વાસ્થ્ય કાયમ સારું રાખે, જે છે જ રાખે જ છે પણ હજુ વિશેષ સારું રાખે, અને દરેક રીતે એમને હું મારી શક્તિ પ્રમાણે એમના જે પ્રોજેક્ટ્સ છે, એમના જે વિચારો છે, એમના જે દેશમાં વિદેશમાં દરેક જગ્યાએ એમાં હું દરેક રીતે મારી શક્તિ પ્રમાણે મદદરૂપ થવું એવી શક્તિ મને નરનાયણદેવ આપે, એ નરનાયણદેવના ચરણોમાં ખાસ આજે પ્રાર્થના. બીજી એક ખાસ આજના દિવસે ગાદીવાડાની ઈચ્છા હતી કે એક જાહેરાત થાય. છેલ્લા લગભગ 5-1 વર્ષથી દરેક અલગ અલગ ગામડાઓના બહેનો સભા કરવા અલગ અલગ ગામડાઓમાં જાય છે, લગભગ મહિનામાં 2 વાર, અને એક વર્ષમાં લગભગ 200 સભા નાના મોટા ગામડાઓમાં બહેનોની થાય છે. એમાં ગાદીવાડની હાજરી હોય છે. એમાં ખાસ તો વધારે વિશેષ એ કહેવું હતું કે દરેક જે બહેનો છે એ પોતાના ખર્ચે પોતે ગાડી ભાડે કરીને કે બસમાં કે ગમે તે રીતે એમને સગવડ કરીને એ ગામડે પહોંચે છે, ત્યાં સભા કરે છે, અને ત્યાં 2 માણસ હોય તો 2 માણસ, પણ એ સભા નિયમિત થાય છે. તો એ દરેક બહેનોના ગામડાઓનું કે વિસ્તારનું લિસ્ટ મારી પાસે છે. ગાંધીનગરથી બાપુનગર, સાબરમતી, નિકોલ, કાંકરિયા, નરોડા, ઘાટલોડિયા, મેઘાણીનગર, વસ્ત્રપુર, બોપલ, દરિયાપુર, મોટેરા, બાલવા અને જીવરાજપાકના બહેનો ખૂબ મહેનત કરીને છેલ્લા 5 વર્ષથી દરેક ગામડામાં સભા કરે છે. તો આજના દિવસે એ બહેનોને પણ અને એમના પરિવારને પણ ખૂબ ખૂબ આભાર કે સત્સંગના કાર્ય અનુલક્ષી આવા સરસ કાર્યમાં આપ પોતાનું યોગદાન આપો છો, ને એમના પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે એમને આટલો સપોર્ટ કરે છે. તો એ દરેક બહેનો માટે એકવાર જોરદાર તાળીઓથી આ
અને હવેલીમાં દરેક બહેનોને ગાદીવાડા થ્રુ સર્ટિફિકેટ આપવાનું છે અત્યારે. તો બસ આજના દિવસે વધુ કહેતા નહીં, ખૂબ આનંદ થયો આપ બધા અહીંયા આવ્યા. ફરી એક વખત આખા પરિવાર વતી આપ બધાનો, સંતોનો, હરિભક્તોનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ફરી એક વખત મારના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મારા પપ્પાનું સ્વાસ્થ્ય કાયમ સારું રાખે, દરેક રીતે એમને દીર્ઘાયુષ આપે. પછી જ આજના દિવસે નરણાદેવના ચરણોમાં પ્રાર્થના. ખૂબ રૂડા હૃદયના શબ્દોને પૂજ્યપાદ લાલજી મહારાષ્ટ્રી અહીંયા વ્યક્ત કર્યા. આપણા સોના હૃદયને પણ જેમ લાલજી મહારાજ દીકરા છે ને, આપણે બધાએ નરનારાયણ દેવના દીકરા છીએ, આપણા સોના હૃદયમાં પણ એ જ ભાવ હોય કે મહારાષ્ટ્રી આ સત્સંગની ખૂબ 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 સેવા કરે છે, વિશેષને વિશેષ થાય એમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે ને આપણને સૌને સત્સંગનો આવો નાવો દિવ્ય લાભ કાયમ આપતા જ રહે. હવે અંતમાં વિનંતી કરીશ પરમ પૂજ્યપાદ મહારાષ્ટ્રીના શ્રી ચરણોમાં પોતાના હૃદયની ઉર્મિઓને અહીંયા આપણે સૌ આગળ વ્યક્ત કરશે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાષ્ટ્રી. ના ભાઈ બુમબરડ આપણે કોઈ ના સાંભળે તો શું થાય. મોડું થયું છે એટલે બધા સમય નથી લેવો. દરેકને જે સ્વામિનારાયણ સંતોને હરિભક્તોને અમારા પાછળ ઉભેલા તપ કરતા એવા હરિભક્તોને ખાસ કરીને મને ગામમાં કીધું, મને કે પાછળ ઉભા બે જાઓ ને, ઊભા રહેવા દો ભાઈ સાહેબ, આયા તો છે ને. તમારી નથી વાત, તમે કાયમ આવનાર છો, બીજા ગામની વાત છે. પણ મેં સીધા પોઈન્ટ્સ જ લખ્યા છે એટલે હું વધારે નહીં બોલું. પણ 10 મિનિટ તો લઈશ. નામો નહીં તો આમ નહીં ચાલે. 5 મિનિટ કે લીએ 15 મિનિટ કા બ્રેક. એવો એક જોક છે. હવે સૌ પ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. દેવના ચરણોમાં આપણે બધા એકત્રિત થયા છે. દૂર દેશથી સંતો અહીંયા એકત્રિત થયા છે અને કાયમ મળતા રહીએ છે. આમાં કંઈ એવા મોટા એ કંઈ છે નહીં કે જેને જોયા ના હોય. એટલે સંતોની સાથેનું પોતાપણું હંમેશા રહ્યું છે, રહેવાનું છે. અને એ જ રીતે હરિભક્તોની સાથે, એ ચાહે આગળ ગણો, પાછળ ગણો કે પાછળથી પાછળ ગણો, યુવાનો, વડીલો અને થાંભલો સાચવીને બેઠેલા હરિભક્તો, શું કરું, મારા સ્વભાવ છે જોક મારો. આપ સૌનો જે ખાસ કરીને આમાં જો તમે આયા સમય કાઢીને બહુ અઘરું કામ છે. મારી એક વિનંતી છે, ખાસ કરીને આ મોટા ભાગના ઘણા મોટી સંખ્યામાં સંતો બહારથી અહીંયા એકત્રિત થયા છે. બુદ્ધિ આપણા ભુજના સંતો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે અને કાનભાઈ અને સાંખ્યોઈ બહેનો ઘણા બધા આવ્યા છે એવું મને સમાચાર મળ્યા હતા. ખરું સ્વામી,
મારા જન્મ દિવસમાં ભાઈ સાહેબ મને કંઈ જ રસ નથી હોતો, મેં તો પહેલાં ના પાડી હતી, પણ આ નારાયણ દેવનો પાટોત્સવ હોય ને ત્યારે આવું ગોઠવો તો અંતર ઠરે. અમે છીએ એના પાછળનું કારણ હોય. મને અંદર હું અંદર ગયા ને આરતી કરવા, પૂજારીએ કીધું કે આશીર્વાદ આપજો, મેં ક્યાંથી લાવો. આ જે સામે સામે છે એના થકી હું છું, ડાયરેક્ટ માગેલો ને. સરળ વાત નથી, મળે છે કોઈને આ, આપણને મળ્યું છે. એટલે ખાસ વિનંતી, હવે સંકલ્પ થાય કોક દિવસ ક્યારેક પણ આપણા ભોજના સંતોને, અને હું અપેક્ષા રાખું કે અમે 40 ખણ ટકા તો ખાઈ રહ્યા, એકાદ ધક્કો ખાઓ દેવના પાટોત્સવ નિમિત્તે. આ દેવ માટે આ આપણું પ્રથમ મંદિર છે. મહારાજે અહીંયા પ્રસ્થાપિત નારાયણ દેવ કર્યા, આ સંપ્રદાયની સ્થાપના મહારાજે કીધું, ત્યાગનો પક્ષ મોડો કરી ઉપાસના રાખવાને અર્થે અમે આ મંદિરો ઊભા કર્યા છે. એ આપણું પ્રથમ મંદિર ગણો, પાયાનું મંદિર ગણો તો એ આ છે. એટલે અવશ્યપણે આજે ખૂબ ખૂબ ધન્યવાદ સાંખ્યુગી બહેનોને, અને ખાસ કરીને અમારા વાડા સર ને બીજા બધા જોડે. કોણ પરિવાર, કયો પરિવાર છે? માંડવીમાં બધા હરિભક્તો જે આવ્યા છે, બીરા બાઈ ભેગા, એ દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ. પણ હવે આટલી મારી વિનંતી, ક્યારે પણ સંકલ્પ થાય તો દેવ માટે થવું જોઈએ. બસ, અમે તો આજ છે ને કાલ નથી, દેવ અહીંયા રહેવાના છે. પોઈન્ટ 1 ડન, નોંધ કરીને રાખજો, નોંધ કરીને રાખજો. હું એમને બકવાસ નથી કરતો, હું પોઈન્ટ સર એટલા માટે કહું. પોઈન્ટ 1, દેવનો પાટોત્સવ. આજે હું બધું મૂકીને જ્યાં શિખરબંધ મંદિર હોય ત્યાં કોઈ દિવસ તારીખમાં બાદ બાકી કરતો નથી. મને ચાહે લખાવા આવે કે ના આવે, એ ત્યાં ચોકડી વાગી ગઈ હોય અને એ મંદિરમાં હું પહોંચી જઉં છું. આજે એક સ્પેશિયલ દિવસ છે, કારણ બર્થડે બર્થડે નથી, દશેરા નથી. બાજુમાં એક આપણે કાળુપુર સંસ્થા વતી અનાથાશ્રમ પ્રારંભ નહીં કહું, શરૂઆત નહીં કહું, ઉદ્ઘાટન નહીં કહું, પણ બનાવવામાં આવ્યું છે. સારી વસ્તુ નથી, કોઈ કેમ કે ઉદ્ઘાટન કરવાનું છે, કેમ લો પ્રોફાઇલ, કેમ કોઈને ખબર નથી. તમે કહી શકો કે વૃદ્ધાશ્રમનું ઉદ્ઘાટન કરીએ છીએ અમે, ગેઠા મૂકીને, બાપાને મૂકીને? અપમાન લાગે, સમાજને અપમાન લાગે, પણ એ ઘણા વખતથી સંકલ્પ એ ખાસ હતો. એટલા માટે કાળુપુર મંદિર જો ક્યાંય ઉઘરાણી કરવા ગયું ને, તમને મોટાભાગના લોકોને ખબર નહીં હોય કે આ વસ્તુ છે, સમય હોય ને ત્યારે એક આંટો મારજો. એ લગભગ કંઈક દેખાડવાના છે એવું કહેતા હતા મુનિસ્વામી, ચાલુ હશે ક્યાંક ટીવીમાં કે જેમાં હોય એમાં. અંદાજિત
આ તમે જે ગલ્લાની અંદર 50 પૈસા તો મળે છે, હવે નથી મળતા ને, જે મળતા હોય, પણ તમે જે નાખો છો રૂપિયોથી લઈ અને લાખ સુધી કે જેટલા સુધી, એ જ પૈસા પાછા આપણે આપણા મંદિરો અને સમાજ ઉપયોગી કાર્ય માટે ઉપયોગ થાય એના માટે એક માણસ પાસે ડોનેશન હજી એક્સેપ્ટ નથી કર્યું. ગઈકાલે એક જણ પરણે મને આપીને ગયા, મારું નામ નથી કહેવું, મેં તરત કારભારીને બોલાવીને કીધું પહોંચ આપી દો, પણ વસ્તુ એ છે કે 10 કરોડના ખર્ચે આપણે એ પ્રોજેક્ટ થયેલ છે. સંકલ્પ આજથી લગભગ 10-11 વર્ષની પહેલા ગાદીવાળાને થયો હતો. અમે બધા ભેગા હતા, લાલજી મહર્ષિ રાજા બધા, અને છોકરાએ શું પાપ કર્યા છે, આનો શું વાંક છે, 1.5 કલાકના છોકરાને ડસ્ટબિનમાં નાખીને, જો આપણા કણવી પાસે ગસિયામાં નાખીને નીકળી જાય તો ડસ્ટબિનમાં નાખીને 1.5 કલાકનું છોકરું, એને શું પાપ કર્યું છે કે આપણે એને સાચવી નથી શકતા, આપણે કંઈક બીજે જવું પડે છે. આપણી સંસ્થા પાસે મેન પાવર છે, રિસોર્સિસ છે, ફાઇનાન્સીસ છે, એડમિનિસ્ટ્રેશન પાવર છે, તો આપણે આપણા ઘરે જ શરૂઆત થવી જોઈએ. અને સમાજલક્ષી કામ મહારાજે કરેલા છે, આ કોઈ નવી પ્રણાલિકા નથી. મહારાજે અન્ન ક્ષેત્ર કર્યા કે કૂવા કે વાવ ખોદાવડાવ્યા, એ પૈકીનું જ આ કામ છે, બાકી નવું કંઈ કર્યું નથી. આ ખાસ કરીને આપ સૌની જાણ માટે, અને એમાંય જે પણ નાની મોટી એસેસરીઝની જરૂર પડે ને, ફ્રીજની, ફલાણાની, ઢેમાકાની, નાનું મોટું, એ હવેલીમાંથી કે બીજા નાના મોટા ગામડાઓમાંથી સાંખ્યોગી બહેનો એ કરી છે. ફ્રીજ લઈ આવ્યા કે કુલર લઈ આવ્યા કે આ લઈ આવ્યા, હવે પ્રેરણા બેરણા કરી નથી કોઈને, પણ સામે ચાલી ચાલીને લોકોએ કર્યું છે. અને હું માગવાનો એ નથી, અને તમે આપશો એ નહીં, કેમ કે હું લઈને એક દિવસ, મને હું બળદિયો હતો તમારા ગામમાં, અને મને 25 લાખનો ચેક લઈને આવ્યા હતા એક વડીલ નામ નથી દેવ મારે, અને મેં ના પાડી, મેં કે મારે નથી, એક્સેપ્ટ નથી કરતો પૈસા, કારણ કે જે અમે ખાઈ છે ને એ દેવનું છે, અને દેવનું છે એ તમારું છે, અને તમારું જ ખાઈએ છે, અને તમને જ પાછું આપવાનું છે. એ લક્ષ્ય ધ્યાનમાં રાખી અને આ આંગણનું આજે માત્ર ત્યાં મૂર્તિ પધરાવવામાં આવી છે, અને જય અને ગાદીવાડા અને શ્રી રાજા એ આરતી ઉતારશે. ઓપનિંગ નથી, પણ જ્યારે સમય થાય ત્યારે જઈ અને એક આંટો મારજો, જ્યારે છોકરાઓ આવે એક આંટો મારજો, જોજો. હું એના માટે નથી કહેતો, માનવતા જીવંત રાખવા માટે સંપ્રદાય છે, ખાલી દિવાલે સામું જોઈ અને માળા ફેરવવા માટે સંપ્રદાય નથી. આ મહારાજના સિદ્ધાંતો છે. એટલે એ બહેનો એ ગઈકાલ રાત સુધી મહેનત કરી છે, હરિભક્તોએ ગઈકાલ રાત સુધી મહેનત કરી છે 3-3 વાગ્યા સુધી, અને કમ્પ્લીશન માટે એ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, જેને અંદર સાફ સફાઈ નાની મોટી સેવાઓ અમુક કરી છે, અને મોટા ભાગનું 99.98% ડોનેશન્સ એ તમારા જ છે, એ નારાયણ દેવના કોઠાર થકી એ 10 કરોડની ચૂકવણી થઈ છે.
એક બીજું ગર્વ કહેતા આ વાત થઈ આંગણની. તમારે જાણ સારું હું કહું છું, હું રિપોર્ટ આપું છું, યરલી રિપોર્ટ હો, કે આ શું શું થયું છે. હું બેઠો હતો અંદર ઓફિસમાં, હમણે સ્વામી વાત કરી કે નકશા બનાવતા હતા, હવે શું થાય. બધાએ નકશાવાળાઓ જોડે બેસી બેસી નકશા બનાવતા શીખી ગયા છે. અત્યારે અને એનું જે કન્સ્ટ્રક્શન કર્યું છે એ હજી એમનું નામ નહોતા બોલ્યા હતા કે મને ખ્યાલ નથી, પણ કરશનભાઈએ એનું કન્સ્ટ્રક્શનનું જવાબદારી હાથે લીધી હતી રાઘવાની, જેમને આપણે મ્યુઝિયમ. મેં ખાલી પૂછ્યું, મેં કહ્યું કરશનભાઈ આપણા કેટલા પ્રોજેક્ટ્સ તમારા હસ્તે તમને મેં સોંપ્યા છે ડ્રોઈંગ કરવા માટે, તો એમણે કીધું દસેક તો મને ખ્યાલ છે અત્યારે, અને એના સિવાય અમારે ચર્ચા થતી હતી તો બીજા 50 પ્રોજેક્ટ ડાયરેક્ટ કાલુપુર સ્વામિનારાયણ મંદિર નીચે અંડર કન્સ્ટ્રક્શન છે, એ તમારા જ રૂપિયાથી થાય છે, માગવતો નથી, માગવા માટે નથી કહેતો, પણ એ ગલામાં નાખેલા રૂપિયાથી થાય છે. અને ફુગો ફૂટ્યો સાક્ષી, એટલે ગર્વની વસ્તુ છે કે આપણા દેવને અર્થે અને મોટા બાપજીએ જે સંસ્કાર આપ્યા છે. મોટા બાપજી હમણે કીધું કે હું બાદ બાકી નથી કરતો, એ કંઈ હું શીખીને નહોતો આવ્યો, ક્યાંકથી તો શીખ્યો હશો ને, એ ઉપરથી આવ્યું છે, વારસામાં મળ્યું છે, વારસો લઈને પેદા થયા છીએ, અને વારસો એ છે કે દેવ સિવાય કોઈ વસ્તુ થતી હોય એમાં નથી અમારે રસ, પણ દેવનું થશે તો એના માટે અડધી રાતે હું બેઠો છું, અડધી રાતે આ પરિવાર બેઠો છે, અડધી રાતે આ સંતો બેઠા છે, અને તમે અડધી રાતે બેઠા છો એ મને ગર્વ છે, મને ખબર છે. આંગણ પોઈન્ટ ટુ ખાલી જાણ માટે, ઓકે ના, બટ ઇઝી પડે ને તમને. એક વસ્તુ જે મને ગમી, ખબર નહીં દેખાતા હમણાં બાપા ક્યાંક ખોઈ ગયા, આપણી પરંપરા આપણી ધરોહર જે સચવાઈ, આ જે થાંભલાઓ છે એના પાછળના ઇતિહાસ છે, એના પાછળ 400 પાનાના પુસ્તકો ગવર્મેન્ટે લખેલા છે, આ જે છે ને કાર્વિંગ્સ નકશીકામ વર્લ્ડ હેરિટેજમાં અમદાવાદનું નામ લખાયેલું છે, પણ એ હેરિટેજ વોક ચાલુ કાલુપુર મંદિરથી થાય છે, તમે બધાને ખ્યાલ છે. એ ધરોહર સાચવવી આપણી જવાબદારી છે, એના માટે થઈને એ સંકલ્પ પૂરો કરવા. મોટા બાપજી મ્યુઝિયમ નો સંકલ્પ ઊભો કરો, ખરો કે નહીં? આજે સચવાણું છે ને, જો ના કર્યું હોત તો મળત એ પુસ્તક? અમે નક્કી કર્યું રસ્તામાં આવતા જ મોટા બાપજી જોડે, મેં કીધું આવતી સાલ સરસ્વતી પૂજન એનું આયોજન, એ જૂના હસ્તલિખિત નંદસંતોના પ્રતો સ્ટેજ ઉપર મૂકીને એની આરતી ઉતારીને મ્યુઝિયમની અંદર કરવું છે મારે. મહારાજે કીધું મારી વાણી એ મારું સ્વરૂપ છે,
પ્રથમ શિક્ષા પ્રતિ લખ મૂકવામાં આવશે અને બધા હસ્તલિખિત નંદ સંતોના પ્રતો ખાલી પુસ્તકોનું પૂજન કરવું છે અને એમાં આપશો હાજરી આપશો મને ખ્યાલ છે. એટલે એ ટ્રેડિશન અને એ જે ધરોહર છે એ વારસો છે એ સાચો એ બહુ અગત્યની વસ્તુ છે. અને એટલા માટે હું આવતો હતો ગંધમાના દર્શન કરીને તો મંડળીવાળા હરિભક્તો જોડે ઊભો રહ્યો. અમુક પરંપરા જે સાચવી રહી છે એ સાચવવી પડશે, ભૂલી ન જવાય એનું ધ્યાન રાખવાનું છે. બસ ભલે એની માત્રા કદાચ આપણે સમયગાળો, કારણ કે બહુ ઉત્સવ સમય થાય ને પછી બહુ થાકી જાય, પણ એટલે ભલે પણ એ ધરોહર સચવાની રહે અને એ પરંપરા સચવાઈ રહે, એ પ્રાંતીય પરંપરા સચવાઈ રહે. આજે કચ્છની પરંપરા હોય, ચાહે ઉત્તર ગુજરાતની પરંપરા હોય, ચાહે એ સાબરકાંઠાની પરંપરા હોય, ચાહે એ પંચમહાલની પરંપરા હોય, બીજા વિસ્તારની પરંપરા હોય, એ ઝાલાવાડની પરંપરા હોય, એ પરંપરા સચવાઈ જોઈએ. એ માં અમે બધાએ માનીએ છીએ અને તમે બધા માનો છો એ જાણું છું, કારણ કે એના સહયોગ વગર નથી થતો. અને એક બીજી વસ્તુ ખાસ હું કહું છું, એનો કાગળ તો મોકલ્યો હતો પણ હવે ખાસ નોંધ અંદર કોઠારમાં કરાવી દેજો. મારા પાસે ઘણી બધી ચિઠ્ઠીઓ આવી ગઈ છે કે જે જે ગામડાઓમાં જૂના બારી બારણા હોય ને, અમુક 100-1 વર્ષની આજુબાજુના કે નથી, હજુ ના હોય, સડી ગયેલા હોય, એક ભંગારમાં નાખી દેવાનો હોય, એ તમે નોંધ કરાવજો. જે ફેંકી દેવાના હોય એ તમે કહેશો અમે લઈ લઈશું, અને પૈસા કહેશો પૈસા આપશું. પણ એનું મારે દુનિયા ઊભી કરવી છે, એ માટીના લીપણ ઉપર ચાલવાની મજા, એ પાટીના ખાટલા ઉપર ઊંઘ આવે એની મજા, એ નડિયા આવે છે એસીમાં એવી ઊંઘ, ઓંકારા બોલી જાય સવારે. એટલે એ પરંપરા જે સાચવીને અહીંયા હરિભક્તો આવ્યા છે અને ખાસ કરીને સંતોએ પ્રેરણા કરી, બહેનોએ પ્રેરણા કરી, સાંખ્યોગી બહેનોએ, એ બધા એમનો પણ ખૂબ ધન્યવાદ. એ પરંપરા ચાલુ હંમેશા રહે એનું ધ્યાન રાખો. બસ આટલું જ હતું. આપ સૌ એકત્રિત થયા અહીંયા, આપ સૌ આવ્યા છો. આના પછી આઈ થિંક આના પછી જે બહેનો ગામડે છે એને વિતરણ કરીને એ લોકો આંગણમાં જશે. બહેનો ભાઈઓ નહીં, ભાઈઓ આપણો વારો પછી. લોકો વાતો કરે છે ને સ્ત્રી શક્તિની, એ વાતો જ કરે છે, આપણે દેખાડીએ છીએ. કારણ કે એના પાછળ માત્ર ને માત્ર હું જવાન નથી, હું આજ સુધી નથી ગયો, હું આજ સુધી નથી ગયો. તમે કલ્પના કરશો, લીટા મેં કર્યા, ગયો નથી હું આજ સુધી. કારણ કે એની દેખરેખ એ ગાદીવાડે રાખવાના છે અને એમના જોડે રહેલી આખી જે ટીમ છે બહેનોની દીકરીઓની એ રાખવાની છે. એ બહુ મોટી એક સ્ત્રી શક્તિ માટેનું એક અભિગમ છે, છે કે નહીં? અને આપજો પ્રેરણા તમારી દીકરીઓની બહેનોને
કે આવા કાર્યની અંદર જોઈન થાય, કારણ કે સરવડે એનાથી ભગવાન રાજી થશે, સત્સંગના ગુણો આવશે. કથા વાર્તાથી આવે જ છે, ભગવાનથી તો આવે જ છે, પણ જોડવાનું માધ્યમ તો જોઈશે ને કંઈક. એટલે આપ સૌનો અનેક અનેક ધન્યવાદ. આ બધું જે છે એ તમારા લીધે થઈને છે અને તમારા માટે છે, એ તમે બધા જાણો છો, અને તમારા થકી જ છે. અને ખાસ કરીને ભલામણ, જો કચ્છના હરિભક્તો છે ને બધી જગ્યાએ સેવા કરે છે, ચારે બાજુ સેવા કરે છે, એ થોડુંક ફિલ્ટર કરીને સેવા કરવી, ફિલ્ટર કરી. મેં કીધું છે, આપણે વાત થઈ હતી સભામાં જ થઈ હતી ને વાત, ફિલ્ટર કરીને એટલે ક્યાં આપો છો ને ધ્યાન રાખવું, સાચી જગ્યાએ આપવા, એવી જગ્યાએ આપવા કે એનો ઉપયોગ થાય. આપણા મંદિરોમાં કોઈ આપણા મંદિરનું નામ દઈને લઈ જનારા હોય, મારા પાસે એવી પહોંચવાઈ છે, તમને હું કોથળો દેખાડું આખો કે જેમાં આપણું નામ હોય, જેમાં નારાયણ દેવનું નામ હોય કે રાધાકૃષ્ણ દેવનું નામ હોય, પણ ખાતું ના હોય. એટલે ડબલ ચેક કરવાનું પ્લીઝ રાખજો. બધા સંતોના, મોટા ભાગના બધા સંતોના જાણમાં હોય જ છે કે આ વેલિડ છે. પુરુષોત્તમ સ્વામી સાચી વાત છે કે નહીં? દિવ્ય સ્વામી તમે તો ડોકુ વાલો, પુરુષોત્તમ સ્વામી જરીક જરીક લાવે, એમને ગમે આમ 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 સોફ્ટ છે સ્વામી, બોલવાનું નહીં, આમ કરે કામ કરે જવાનું, અને એમને આગળ બેઠા તો તરને ફળ કરે. જો આ મિત્રતા છે ને એની મજા છે, આજે સંતો હરિભક્તો છે એની મિત્રતા છે, એની 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 ઓળખાણ છે, આ પરિવારની ઓળખાણ છે, એની મજા છે. અને આપણો બાપ સામે બેઠો છે, આનાથી મોટી કોઈ પ્રાપ્તિ છે નહીં. એટલે હવે વધારે સમય નથી લેવો. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને 50મો તો ઠીક છે, એમાં મને બહુ રસ એ નથી, પણ હવે તૈયારી થશે આપણો 200ના પાટો છે, કારણ કે અને એના પહેલાં ઘણા બધા પ્રોજેક્ટ્સ છે, ચાલવું છે ને ચાલતા જ રહેવાના છે. ભગવાન કરે છે, ભગવાન કરાવે છે, નિમિત્ત ગમે તે બને. અને લાલજીમાં કીધું કે અમે સહયોગ આપું, સહયોગ નહીં, આ તો ખાલી જો જે કામ કર્યું હોય એની શરૂઆત કરીને હું મૂકી દેવાનો છું, કર આગળ તો લઈ જવાનું છે. એમાં કોઈ સહયોગ ને સહયોગ નહીં, એ તો એ તમારું જ છે, તમારે કરવાનું છે, એમ તમારું છે, તમારે કરવાનું, અને ધરોહર તમારે તમારા દીકરા દીકરીને આપવી પડશે, છૂટકો છે. અને બહુ મોટી જવાબદારી છે. આજે જો કોઈ, અને ફરીથી હું રિપીટ કરું છું કે ધારો કે મોટા બાપજી કીધું હમણે કે દેવ સિવાયની વસ્તુ ન થાય, તો એ સંસ્કાર આયા ક્યાંથી? ક્યાંક તો હશે ને. મારા પાસે કોઈ પ્રતિષ્ઠાની તારીખ લેવા આવે તો પહેલા હું પૂછું કે દસ્તાવેજ લાવતો, તારે હું ભૂંડો દેખાવું. પણ જો દેવનો દસ્તાવેજ ના હોય તો પછી હું ત્યાં, મને રસ નથી રહેતો. અને એ જ વસ્તુ આપણે દરેક જગ્યાએ ધ્યાનમાં રાખવાની છે. જ્યાં દેવનો દસ્તાવેજ હોય ત્યાં એક રૂપિયો આપશો નહીં, હકીકતમાં કહું.
દેવનો દસ્તાવેજ ન હોય અને ખાસ કરીને એક બીજી વસ્તુની ખાસ વાત હું છેલ્લી વાત હું કહું છું. ઘડિયાળ પહેલાં બહુ ટાઈમ થઈ ગયો કે દરેક ગામડાઓ જે ગામડાઓ આપણે જૂની પરંપરા છે ને એવી હતી કે સ્વામિનારાયણ મંદિર ફલાણું પછી આગળ પાછળ કંઈ હોય નહીં. ધારો કે આપણે ખાખરિયા છે કે ઉત્તર ગુજરાત છે કે ઝાલાવાડ હોય કે ગમે તે હોય કે ચોવીસીમાં હોય પણ સ્વામિનારાયણ મંદિર ફલાણું બસ. કોના નીચે સેના નીચે કેવી રીતે ક્યાં છેડો અડે છે કોઈ કાલ ઉઠીને ત્રીજી પેઢીએ બહુમતી કોકની થશે ને કોક પહેલાં બાર ફોટો મૂકે પછી અંદર દે પછી અંદર પછી અંદર પછી અંદર પછી સિંહાસનમાં ઘૂસી જાય તો પછી શું કરશો તમે? છે કે નહીં વાત? હકીકત છે કે નહીં? અને એટલા માટે દેખરેખ રાખીએ છીએ, આ બીજું કારણ નથી કંઈ. એમેલમેગેશન તમે કલ્પના કરો કે જોડાણ ડાયરેક્ટ આજે અમારે માથાનો દુખાવો જ લેવાનો છે જો એક મંદિર દેવ સાથે જોડાય એટલે એના રિટર્ન્સ અમારે ભરવાના, સ્ક્રુટની અમારે કરવાની, એ સ્ક્રુટની આવે જ, જવાબદારી અમારી વધે છે. પણ તમે શાંતિથી ઊંઘી શકો ને અને બે પેઢી પછી કંઈક જો થાય તો તમારા તમારા દીકરાના 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 એને લડવા માટે કોક ઊભો હશે એના પાછળ 5000 સંસ્થા ઊભી હશે. એ આપણી સંસ્થાની સુરક્ષા છે. એટલે એ અભિગમ એ ભગત સાઈડમાં આવશો પ્લીઝ, મને આ બાજુ ઉભા રહો, ક્લોઝઅપ આ બાજુ આવો, અહીંયા ઉતારો આ બાજુ સંતોનો, આ બાજુ ઉતાર ઉતાર, વાંધો નહીં, તું ગભરાઈ ના જઈશ મારાથી, હું નથી પીવી. એટલે ખાસ કાગળ છે, સાત બારના ઉતારા છે, ખાસ નામ છે અને કાગળ છે જે ગવર્મેન્ટ આપણા પંચાયત હોય કે જે ગામની ઓફિસમાં આવતા હોય એ બધાએ ક્લિયર હોવા જોઈએ જ. અને જો એ ના હોય તો ખાસ ખાસ મારી વિનંતી છે જે જે ગામના હરિભક્તો આવ્યા છે, લગભગ 80% લોકોને તો આ વાત ખ્યાલ છે. અને જો ન ખ્યાલ હોય તો આજે હું ફરી એકવાર કહું છું, કારણ કે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મને તમારા ઉપર વિશ્વાસ છે, તમારા દીકરા દીકરી ઉપર વિશ્વાસ છે, એના દીકરા દીકરી ઉપર કદાચ વિશ્વાસ, એના પછી મને જ ખબર નથી જવાબદારી કેવી રીતે લઈશું. પણ જો દેવનું હશે તો બચીને રહેશે. એટલે આ દેવનું થઈશું તો આપણું કાર્ય બહુ સહેલું થશે. એટલે ખાસ એ નમ્ર વિનંતી દરેક હરિભક્તોને, આપણી પ્રસાદીની જગ્યાઓ, આપણા મંદિરો, જે જે સ્થાનકો કે ખેતરો જે મંદિરના નામે હોય અને કદાચ ભૂલે ભટકે એમ કોક આવે કે આ તમારા મંદિરે વેચવા કાઢ્યું છે તો પહેલું કાગળિયું મને આપજો, બિઝનેસ થાય છે. વેચવા કાઢીએ કે લઈએ, એટલે ખાસ નમ્ર વિનંતી છે મારી કે કોઈના કયામાં આવશો નહીં, કંઈ પણ હોય સીધો સંપર્ક સાધો જે તે વિસ્તારના સંતોને, અથવા આ કોઠારમાં અથવા હું અહીંયા હોઉં, ગમે તેમ કરીને કોન્ટેક્ટ કરો, ક્યાંક તો મળશું, મળી જઈશ ને,
ક્યાંક તો હું કિડનેપ થઈ જઈશ અને હું તમને કહી દઈશ કે આ આપણું છે નથી, શું છે, શું કરવાનું છે. હમણાં જ મેં એક હરિભગતને અને ગઈકાલે જ એક બીજા હરિભગતને એ વાત કરી અને બે બીજા એમેલમેગેશન ચેરિટી કમિશનરના સહી સિક્કાની સાથે એ નક્કી થયા. બહુ વસ્તુ સહેલી છે, બહુ સરળ છે, પણ આ વસ્તુ કંઈ મારા માટે થતી નથી. અત્યારે અમારું હાચવું જ અઘરું પડે છે, અમને કંઈ 50 લાખમાં રસ નથી. પૈસાની કિંમત નથી, એ જગ્યાની કિંમત છે, એ ધરોહરની કિંમત છે કે જેમાં તમારા બાપ દાદાઓ અંદર લોહી રેડ્યું છે, પેટ કાપી, પાટા બાંધી, પરસેવો લોહી પાડી અને એ જે મંદિરો ઊભા કર્યા છે એ કોક ના લઈ જાય એનું ધ્યાન રાખવાની જવાબદારી આપી. માનો છો કે નહીં? એટલે ખટકો રાખજો. જ્યાં જો તમારા ધ્યાનમાં આવે તો પ્રેમથી મારા પાસે આવજો. હું બીજામાં કદાચ કથામાં કે સભામાં ઓછો સમય આપીશ, પણ આમાં 110% સમય હું આપવા તૈયાર છું. કારણ કે સરવાળે એ જ છે, કારણ કે દેવનું થાય છે અને એના માટે જ આપણે આ બધું કરીએ છીએ. આપ સૌ એકત્રિત થયા, ખૂબ ખૂબ ધન્યવાદ. સંતો આટલા બધા મોટી સંખ્યામાં, ઓહો હો હો હો, છેલ્લે 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 સુધી દેખાય વાસુદેવ સ્વામી છેલ્લે બેઠા છે ફૂલ સાઈઝના. અને ભગતો એ છે ને બીજા એ છે ને સુમીર છે ને આ બાજુ એ છે આ બાજુ હરિભક્તો હજી તપ જ કરે છે. બાકડો હાચવજો બસ. અરે બાકડો શું બોલો, કઠેડો? ના ના, બેહો બેહો બેહો, વાંધો નહીં, નહીં પડે. 225 વર્ષ તો નથી પડ્યો અને બીજા ઓછામાં ઓછા જ્યાં સુધી હું તો માનું 1000 તો નહીં જ પડે. અને પડવા દઈશ નહીં. નારાયણ દેવનો આશ્રય છે અને આ ગાદીમાં કંઈ પડવાનું નથી. કારણ કે આ દેવ 4 હાથ નહીં, 8 હાથ વાળા દેવ. દીસો છો દોય તો છો એક. મહારાજ કે આમાં ને અમારામાં રતિ માત્ર ભેદ નથી. આ મારો જન્મદિવસ નથી, આ મૂળ આપણે બધા ભેગા થઈને મળ્યા એની મજા આવી મને. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખાસ કરીને દૂર દૂર પ્રાંતિ હરિભક્તો અહીંયા એકત્રિત થયા અને જે કાર્ય કરી રહ્યા છો. નાના મોટા ગામડાઓમાં કામ થાય છે. હરિભક્તો બહેનો, ભાઈઓ, બહેનો ખૂબ મહેનત કરે છે, ભાઈઓ ખૂબ મહેનત કરે છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. વડીલો, તમારું બધાનું માર્ગદર્શન હંમેશા મહેનત તમે કરી જ છે, પણ હવે થોડોક મોકળાશે આપજો છોકરાઓને કે બજારે એ કામ કરે. એટલે એમ નથી કહેતો ખસી જજો, પણ આપણી પેઢી તૈયાર કરવાની છે એટલા માટે. અને તમે કરી રહ્યા છો અને તમારા ગુણે કરીને તમારા દીકરા દીકરીઓ આ પગથિયા ચડે છે. એટલે એ આપ સૌ વડીલોનો ખૂબ ખૂબ ધન્યવાદ. સંતો, હરિભક્તો અને ખાસ કરીને મહારાજ, બસ ખૂબ રૂઢ આશીર્વાદ આપ સૌને આપે, આપણને સૌને આપે, બળ આપે, શક્તિ આપે અને હંમેશને માટે આપણે રાજી રહીએ, હસતા રહીએ, મજા કરતા રહીએ અને દેવના ચરણમાં રહીએ. એનું બળ મહારાજ આપે એ આજના દિવસે પ્રાર્થના. ખૂબ રૂડા આશીર્વાદ પૂજ્યપાદ આચાર્ય મહારાજ આપણને પાઠવા. સ્વયંશોકની વિનંતી, જલ સત્વરે આપ કેક અહીંયા ગોઠવજો.
આજે પૂજ્યપાદ મહારાજશ્રીના 46મા જન્મોત્સવ પ્રસંગે 46 કિલોની કેક યજમાન પરિવારનો ભાવ હતો અને અહીંયા સુંદર મજાની તૈયાર કરી છે. હું વિનંતી કરીશ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીના ચરણોમાં, પૂજ્યપાદ લાલજી મહારાજશ્રી, પૂજ્ય મોટા મહારાજશ્રી સંતો વતી હું વિનંતી કરીશ પૂજ્ય મહંત સ્વામીના પ્રતિનિધિ સ્વરૂપે પૂજ્ય જે કે સ્વામી પધારશે, પૂજ્ય મુનિસ્વામી, ભુજ મંદિરથી પૂજ્ય દેવસ્વામી, માંડવી મંદિરના પૂજ્ય મહંત સ્વામી, આટલા સંતો યજમાન પરિવારના બે આગેવાન ભક્તો આટલા અહીંયા આવશે અને મહારાષ્ટ્રના જન્મોત્સવ નિમિત્તે આ સુંદર મજાની કેક છે એનો પ્રસાદ પણ ભક્તો સાથે સાથે જેવી અહીંયા કેક કટિંગ થશે ત્યારબાદ સર્વે સંતોના ચરણોમાં પ્રાર્થના, સર્વે ભક્તોના ચરણોમાં પ્રાર્થના, બધા જ ભક્તોએ સંતોએ અહીંયા નરનારાયણ દેવનો પ્રસાદ લઈને જ જવાનું છે અને આ કેક અહીંયા મહારાષ્ટ્રી કટ કરે પછી નીચે રસોડામાં સર્વે હરિભક્તોને પ્રસાદના રૂપમાં મળશે. બોલો સ્વામિનારાયણ ભગવાન. સ્વયંસેવકો આ એક પંખો એક મિનિટ માટે બંધ કરજો, કેક ઉપર પંખો છે એક મિનિટ માટે બંધ કરજો. સર્વે ભક્તો સભામાં પોતાનું સ્થાન જાળવી રાખજો, સૌ ભક્તો બે મિનિટ માટે સભામાં પોતાનું સ્થાન જાળવી રાખે. હું વિનંતી કરીશ પૂજ્યપાદ મહારાજશ્રી, પૂજ્ય લાલજી મહારાજશ્રી, પૂજ્ય મોટા મહારાજશ્રી પધારે, સંતો પણ એની સાથે અને યજમાન પરિવારના બે સભ્યો ત્યાં સાથે જોડાય. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ મહારાજશ્રી, હેપી બર્થડે ટુ યુ. બોલો સ્વામિનારાયણ ભગવાન. નર નારાયણ દેવની જય. તાલીઓના ગડગડાટથી ભક્તજનો વધાવજો. બોલો ઘનશ્યામ મહારાજની જય. આ કેક નીચે રસોડામાં પ્રસાદ માટે સૌ ભક્તોને ત્યાં પ્રાપ્ત થશે. સર્વે ભક્તો તથા સંતોને ફરી પ્રાર્થના, સૌ ભક્તો સંતો પ્રસાદ લઈ અને પછી જ અહીંથી પધારે. પૂજ્યપાદ બાપજી અહીંયા ઓફિસમાં બિરાજશે. જે કોઈ ભક્તોને દર્શન બાકી હોય ત્યાં શિસ્તબદ્ધ શાંતિથી ત્યાં ઓફિસમાં દર્શન કરવા માટે પધારજો. અહીંયા સ્વયંસેવકોને થોડી જગ્યા આપજો. બોલો નર નારાયણ દેવની જય. ટીનાભાઈ માઇકવાળા કીર્તન કે ધૂન વગાડજો.